निंद्रा सौ को इन्हें वंदन। जैन साहित्य एकेडमी ट्रस्ट संचालित जैन साहित्य ना कोर्स नु आजे 20मो व्याख्यान छे। आजे अपनी साथे वात करवाना छे आदरणीय विद्वान डॉक्टर जितेंद्र भाई शाह। हवे आपणे मुख्य अत्वे आगामी व्याख्यानों मा केटलीक महत्वनी कृतिओ विशे वात करवाना छे। अने जैन धर्मनी अने संस्कार परंपरानी खास करीने आपणे जाणीए छे बधाज के कथा साहित्यनुं बहु ज आगवुं महत्व छे। अने ए बृहत कथाओनुं तो विशेष महत्व विश्व साहित्यमां पण एटलुं ज रहेलुं छे। एज रीते आपणे श्रुत ज्ञाननुं जे चार विभागोमां विभागीकरण करवामां आव्युं छे एमां पण कथा साहित्यनुं एक आगवुं महत्व छे। तो ए कथा साहित्यनुं जे खूब आगवुं महत्व छे एमां आपणे आरंभ कालनी जे बे महत्वनी कृतिओ गणाय छे એમાં વસુદેવ હિન્દીનું નામ આવે છે અને આજે આ વસુદેવ હિન્દી વિશે વાત કરવામાં આવશે। વસુદેવ હિન્દી પ્રાચીન કથા કહેવાય છે, સાથે એ પ્રણયની શૃંગારલક્ષી કથા પણ છે, સંગદાસ ગણીકૃત રચિત કૃતિ છે। અને આ કથા વિશે ઘણી બધી એટલે વાતો ચાલે છે કે આ સંપૂર્ણ કથા આપણને આજે મળી નથી અને કેટલાક લોકો કહે છે મળી છે, પરંતુ વધારે પ્રકાશ તો આપણા વિદ્વાન વક્તા જીતુભાઈ જ આના ઉપર પાડી શકશે। પરંતુ આ એક શૃંગાર રસની જે પ્રધાન કથા છે અને એ જૈન કથાની આરંભકાળની આ કથા બૃહદ ગ્રંથ અને સંપૂર્ણ ગ્રંથ જેમાં પ્રથમ ખંડ જે છે એ 29 લંબકમાં છે અને 11,000 શ્લોકોમાં છે। તો આ કથાની જે રસિકતા છે એક બૃહદ વિશ્વ જે છે એના વિશે જીતુભાઈ વાત કરે એ પૂર્વે ડોક્ટર જીતેન્દ્ર ભાઈ બી શાહ નો પરિચય આપવાનો પ્રયત્ન હું કરું છું। જૈન સાહિત્ય સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓ અને સ્વાધ્યાયીઓ માટે જીતેન્દ્ર ભાઈ નું નામ બિલકુલ અજાણ્યું નથી, કારણ કે જીતેન્દ્ર ભાઈ આ પૂર્વે પણ આપણને આ મંચ ઉપર આપણી સાથે વાત કરી ચુક્યા છે। જીતેન્દ્ર ભાઈ જૈન સાહિત્ય વિશે કોઈ પણ બાબત હોય તો એક વિદ્વાન નામ આપણી સમક્ષ છે। આજે જૈન સાહિત્ય અંગેની કોઈ પણ બાબત આપણે જાણવી હોય સમજવી હોય તો અધિકૃત માહિતી જેમની પાસેથી આપણને મળી શકે તેવું એક મહત્વનું નામ છે। બીએ એમએ પીએચડી ની અનેક ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી છે, આપ સર્વ જાણો છો એ વિશે, અને ત્યારબાદ એલડી ઇન્ડોલોજી ખાતે એમને સંશોધનના અનેક કામો કર્યા છે। જીતુભાઈના હસ્તકે ઘણા બધા પુસ્તકો એમને છે, પરંતુ એમને જે જીવનમાં કેટલાક બહુ જ મહત્વના અચીવમેન્ટ્સ એમના જે આપણે કહી શકીએ કે એમને જે કેટલી ઉચ્ચતમ જગ્યાઓ પ્રાપ્ત કરી છે અને એમાં ખાસ કરીને આજે હું એવોર્ડનો એમની જો ઉલ્લેખ કરું તો એમને નગર રત્નનો એવોર્ડ જીતુભાઈને મળ્યો હતો અને એ ઉપરાંત એક્સેલન્ટ ગુજરાત બિહારી સમાજ તરફથી મળ્યું આ પારિતોષિક એમને મળ્યું છે। જૈન પદ્મશ્રીનું પારિતોષિક એમને મુંબઈ ખાતેથી પણ પ્રાપ્ત થયું છે અને આવા અનેક એવોર્ડો ધરાવનાર જીતુભાઈએ એમના શૈક્ષણિક કારકિર્દી દરમિયાન સુવર્ણ ચંદ્રકો પોતાના અભ્યાસમાં પ્રાપ્ત કરે છે, ગોલ્ડ મેડલિસ્ટ છે, અને જેને આપણે અનુબંધ કહીએ છીએ તેવા વૈશ્વિક અનુબંધો એમને ઘણા સરસ રીતે સ્થાપિત કર્યા છે જીતુભાઈએ। આજે 1992-82 થી લઈને અનેક વાર વિદેશોમાં પોતાના વ્યાખ્યાનો આપતા જીતુભાઈએ જયારે 1992 ખાસ કરીને વર્લ્ડ રિલિજિયન કોન્ફરન્સ ભરાઈ હતી ત્યારે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ જીતુભાઈએ કર્યું હતું અને ત્યારબાદ દલાઈ લામા જયારે પાલીથાણા ખાતે આવ્યા હતા તો એ સંપૂર્ણ આખા જે મુસાફરી હતી અને એમનું એ જે કાર્ય હતું એના સંપૂર્ણ કોઓર્ડિનેશનનું કામ જીતુભાઈએ કર્યું હતું। અબ્દુલ કલામજી ખાસ કરીને ઈ લાઇબ્રેરીની એલડી ઇન્સ્ટિટ્યૂટમાં 2200 મેન્યુસ્ક્રિપ્ટના જ્યારે ઇનોગ્રલ માટે આવ્યા હતા ત્યારે પણ જીતુભાઈ એમનું કોર્ડિનેશનનું કામ કર્યું હતું। આજે જૈન ધર્મની કેટલીક ખૂબ મહત્વની બાબતો, કેટલાક ખૂબ મહત્વના તત્વો જે ઉજાગર નથી થયા એ જીતુભાઈના સંશોધન દ્વારા ઉજાગર થયા એટલું નથી પૂરતું, પરંતુ એમને રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ જીતુભાઈએ પહોંચાડ્યા છે અને અનેક પોતાના આ સંશોધનની સાથે એમને અનેક સેમિનારો કોન્ફરન્સોનું આયોજન પણ નિયમિત રૂપે કરતા રહ્યા છે। મને ઘણી બધી વાર યાદ આવે કે રાજેન્દ્ર કોષ જેની કેટલી બધી મહત્તા છે એ જીતુભાઈ એના વિશે ખાસ 3 દિવસનો સેમિનાર કરીને એવા અનેક ગ્રંથો વિશે સેમિનારો કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો તેઓ પ્રયત્ન કરે છે। જીતુભાઈ આપણી સાથે ફરી ફરી જોડાતા રહેવાના છે, કારણ કે એમના વિદ્વાન વક્તવ્યનો અને એમની વિદ્વતાનો લાભ આપણને સૌને મળે અને જૈન સાહિત્યના કોર્સમાં એમને એક વિશેષ રસ પણ દાખવ્યો છે। તો જીતુભાઈ
साहित्य एकेडमी ट्रस्ट ना सर्व ट्रस्टी और ऋषिके मेहता साहेब तरफ थी तमारू स्वागत करू छू। आपना बिजी शेड्यूल नी वच्चे आपे आ निमंत्रण नो स्वीकार कर्यो एटला माटे आभार पण व्यक्त करू छू। अने आजे आप वसुदेव हिंदी विषय जे वात करवाना छो तो एना माटे निमंत्रण आपू छू डॉक्टर जितेंद्र बी शाह। प्रणाम सेजल बेन, खास तो जैन साहित्य एकेडमी ट्रस्ट द्वारा आयोजित आ प्रवृत्ति में मने फरीवार आपे आमंत्रित कर्यो छे ते माटे हूँ आपनो सीके मेहता साहेबनो अने आपना तमाम ट्रस्टीगणनो एटले के दीपकभाई मेहता, ईला मेहता, सेजलबेन तमे पोते, भारतीबेन, योगिनी बेन, बकुलभाई, दिलीपभाई अने बिपिनभाईनो हूँ खूब आभारी छूं। आपे एक बहुज महत्वनुं कार्य आरंभ्युं छे ते माटे जेटला धन्यवाद आपे तेटला ओछा छे। जैन धर्मना साहित्यनी ज्यारे आपणे वात करीए छे त्यारे ए साहित्यनो ताग मेळवो बहु अघरो छे। एटला बधा ग्रंथोनुं निर्माण आपणा जैनाचार्योए, जैन शास्त्रकारोए अने विद्वानोए कर्युं छे। तेनो व्याप जोता मात्र आश्चर्य ज नथी थतुं पण एक जबरदस्त गौरवनी लागणी पण अनुभवाय छे। अने तेमां पण कथा साहित्य विषे ज्यारे आपणे वात करवा बेसीए छे त्यारे ए अद्भुत कथा साहित्य जे जेनी आजे आपणे वात पण करवाना छीए ते पण आपणने गौरव उत्पन्न करे तेवुं जैन कथा साहित्य छे। आजना मारा व्याख्यानो विषय प्राचीन जैन कथा साहित्यनो उद्भव, विकास अने वसुदेव हिंदी। एक कलाकना समयगाळा दरमियान आटला बधा व्यापने आवरी लेवो ते अत्यंत कठिन काम छे। अने 2600 वर्षना लांबा समयगाळाथी रचायेला साहित्यने अने जे एक बहु महत्वपूर्ण साहित्य प्रकार छे ए साहित्य प्रकार ने टूंका समय में कही देवो ये अत्यंत कपरू काम छे। छता पण हूँ थोड़ो प्रयत्न करीश जैन कथा साहित्य ने आपनी समक्ष रजू करवानु। जैन कथा साहित्य एटलू विशाल छे अने जैन धर्मना जे व्याख्या प्रकारों छे तेने चार विभागों में विभाजित करवामां आव्या छे। द्रव्यानुयोग, चरणकरणानुयोग, गणितानुयोग अने धर्मकथानुयोग, जेने दिगंबर परंपरामां पढमानुयोग अथवा प्रथमानुयोग कहो छे। ए प्रथमानुयोगमां कथाओनो संग्रह हतो, एटली बधी कथाओ हती के जेनो आपणे जेनी आपणे कल्पना पण न करी शके। मूळ आगम ग्रंथ नाय धम्म कहावो जे 11 अंग आगमोमानुं एक अंग आगम छे ज्ञाता धर्म कथा। आ ज्ञाता धर्म कथा परमात्मा जयरे देशना आपता हता त्यारे देशनामां जुदा जुदा दृष्टांतो नो प्रयोग करता हता, ते दृष्टांतोनो संग्रह आ आगम ग्रंथमां करवामां आव्यो हतो। आपणे ज्यारे शरूआतमां आ श्रेणी शरू थई, आ कोर्स शरू थयो त्यारे जैन आगम साहित्यनी बहु विस्तारथी चर्चा करी हती। अने आपणे सौ जाणीए छीए के आपणा आगम ग्रंथो जे गणधर भगवंतोए सूत्रबद्ध कर्या अने ते श्रुत परंपरा प्रमाणे गुरु शिष्यने शीखवाडता, शिष्य तेने याद राखी लेता अने એ પોતાના શિષ્યોને શીખવાડતા। આવી રીતે કરણોપકરણ અધ્યયનની પરંપરા ચાલી અને 980 વર્ષે આખો શ્રુત પુસ્તકારૂઢ કરવામાં આવ્યું, એટલે ગ્રંથસ્થ કરવામાં આવ્યું। એ ગ્રંથસ્થ થવાના કાળની અને પરમાત્માએ દેશના આપી તે બેની વચ્ચેનો લગભગ 1000 વર્ષનો ગાળો વીતી ગયો હતો। એ સમય દરમિયાન ઘણું બધું શ્રુત લુપ્ત પણ થઈ ગયું।
એ લુપ્ત થયેલા શ્રુતનો આપણને પરિચય આ જ્ઞાતા ધર્મ કથાના પરિચય જે આગમ ગ્રંથોની ટીકાઓમાં જ્ઞાતા ધર્મ કથાનો પરિચય આપવામાં આવ્યો છે તેનો પરિચય વાંચતા સહજ રૂપે ખ્યાલ આવે છે। જ્ઞાતા ધર્મ કથા વિશે એવું કહેવાયું છે કે એમાં કુલ 19 અધ્યાયનો આજે વર્તમાનમાં ઉપલબ્ધ છે અને એક જ્ઞાતા ધર્મ કથામાં જે ધર્મ કથાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે તેની સંખ્યા તે ગ્રંથ આગમના પરિચય આપતા ગ્રંથોમાં જણાવવામાં આવી છે કે તેમાં 3.5 કરોડ કથાઓ હતી। મુખ્ય કથાઓ અને અવાંતર કથાઓ બીજી 3.5 કરોડ અવાંતર કથાઓ હતી। આમ 7 કરોડ કથાઓનો સંગ્રહ જ્ઞાતા ધર્મ કથામાં હતો। તેના બદલે આજે તો આપણી પાસે આ જે જ્ઞાતા ધર્મ કથા છે તેમાં 19 અધ્યાયોમાં કિંચિત કથાઓ, બહુ ઓછી કથાઓ આપણને ઉપલબ્ધ થાય છે। આટલા જ પરિચયથી આપણે જાણી શકીશું કે આપણું કેટલું બધું શ્રુત લુપ્ત થયું છે। આ લુપ્ત થયેલા શ્રુતમાં ઘણી બધી આપણી પરંપરાઓ લુપ્ત થઈ, ઘણા બધા આપણા લોકકથાના કથાનકો લુપ્ત થયા, ભારતની સાંસ્કૃતિક અને આર્થિક વિગતો તેમાં નષ્ટ થઈ, પણ છતાંય આપણે દુઃખી થવા જેવું નથી। કારણ કે આપણી પાસે અત્યારે પણ જે કથાઓનો સંગ્રહ છે તે કથાઓનો સંગ્રહ વિપુલ માત્રામાં છે અને એથી જ આપણે જ્યારે આજે કથાની વાત કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન વિદેશી વિદ્વાનો, ખાસ કરીને યુરોપિયન વિદ્વાનોએ જ્યારે આ આગમ ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું ત્યારે એમની સમક્ષ જે વાતો આવી તે વાતો જાણતા જ આપણને આશ્ચર્ય થાય છે। જર્મન વિદ્વાન ડોક્ટર વિન્ટર નિત્સે એમ કહ્યું છે કે આ સાહિત્ય એટલે આગમ કથા સાહિત્ય એ પ્રાચીન ભારતીય કથા સાહિત્યમાં અનેક ઉજ્જવળ રત્નો વિદ્યમાન છે। આ અનેક ઉજ્જવળ રત્નો એટલે જે કથાઓ ભારતમાં જ નહીં અને વિશ્વમાં પણ અનુપલબ્ધ છે તેના મૂળ, તેનો ઓરિજિનલ, તેની જે શરૂઆત આપણને આ જૈન આગમ ગ્રંથોમાં જોવા મળે છે। અને ડોક્ટર હર્ટલે પણ જૈન કથાકારોની બહુ જ ભૂરી ભૂરી પ્રશંસા કરી છે અને એમણે એમ લખ્યું છે કે આ જૈન કથા સાહિત્ય આપણને અનુપમ ભારતીય કથાઓનો પરિચય કરાવ્યો છે। જો આ સ્ત્રોત ન હોત આપણી પાસે તો આજે આપણે ઘણી બધી બાબતોથી વંચિત રહી જાત। આવી અદ્ભુત વાતો આપણા જૈન આગમ ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે। આપણે જે આજે વાત કરવી છે તે એ છે કે આપણે જે કથાઓ છે એ કથાઓમાં શું શું કહેવાયું છે, કેવી કેવી કથાઓ કહેવાય છે, એ કથાઓ પાછળનો ઉદ્દેશ શું હતો। આપણે ધર્મકથાનો યોગનો વાત તો કરી પણ ધર્મકથાનો યોગ દ્વારા શું કહેવામાં આવતું હતું તેની આપણે ચર્ચા કરીશું આજે। આ જે કથાઓ છે તે કથાઓ મનોરંજન કરાવે તેવી, રોચક અને સાથે સાથે આપણી અંદર જિજ્ઞાસા પ્રેરે એવી અદ્ભુત કથાઓ છે અને એથી જ કહેવાયું છે કે જ્યાં સુધી આપણા જીવનની અંદર કથાઓનો આશ્રય લેવામાં ના આવે ત્યાં સુધી આપણે ઘણી બધી બાબતોથી વંચિત રહી જઈએ છે। એટલે કથા એ માનવ જીવનનું એક મહત્વનું અંગ છે અને કથાઓ દ્વારા મનોરંજન અને જ્ઞાનવર્ધનની પ્રવૃત્તિ બહુ પ્રાચીન કાળથી જ થતી આવી છે। અત્યારે જ આપણે કથાઓનો ઉપયોગ કરીએ છીએ એવું નથી, પ્રાચીન કાળથી જ કથાઓનો ઉપયોગ કરવા દ્વારા માનવ પોતાની વાતને બીજા માણસ સુધી પહોંચાડતો હતો, મનોરંજન કરતો હતો અને આવી ઘણી બધી કથાઓ લોકોમાં પ્રચલિત હતી। આવી લોકકથાઓ આપણા જૈન કથા સાહિત્યની અંદર સંગ્રહિત છે અને તેનું મૂળ માત્ર અને માત્ર જૈન કથાઓમાં જ મળે છે। નીતિ કથાઓ આપણને પ્રાપ્ત થાય છે, દંત કથાઓ આપણને પ્રાપ્ત થાય છે, પરિકથાઓ, પ્રાણી કથાઓ, કલ્પિત કથાઓ, દ્રષ્ટાંત કથાઓ,
લઘુ કથાઓ, આખ્યાન અને વાર્તાઓ આ બધું જ જૈન કથા સાહિત્યમાં આપણને ઉપલબ્ધ થાય છે. એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણું જૈન કથા સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. આવું અદ્ભુત કથા સાહિત્ય આપણને મળ્યું છે, પણ આપણે એ કથા સાહિત્યને કથા સાહિત્યથી બહુ જ ઓછા પરિચિત છીએ અને એના કારણે એ કથાઓનો આનંદ આપણે લૂંટી શકતા નથી. આપણી પાસે રત્ન હોવા છતાંય રત્નોનો પરિચય ન હોવાને કારણે આપણે બહુ જ સમૃદ્ધિશાળી છીએ તેવો અહેસાસ પણ આપણે કરી શકતા નથી. તો જેવી રીતે કથાઓ મનોરંજન અને જ્ઞાનવર્ધનનું કાર્ય કરતી હતી અને આના માટે જુદા જુદા માધ્યમોનો ઉપયોગ થતો હતો, કેટલીક વાર તમાશાઓ દ્વારા કથાઓનું કથન કરવામાં આવતું હતું, સાધારણ જનને મનોરંજન કરવા માટે ચાર રસ્તા ઉપર નાટકો ભજવવામાં આવતા હતા, નટો કથાઓ કરતા હતા, નર્તકો કથાઓની વાત કરતા હતા, દોરડા ઉપર નૃત્ય કરતા કરતા નૃત્ય કરનારાઓ પણ કથા કહેતા હતા, મુષ્ટિ યુદ્ધ કરનારા પોતાને શરૂઆતમાં અથવા પત્યા પછી એ કથાઓ કરતા, વિદૂષકો, વીણા વાદકો દેવાયતનોમાં એટલે મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાનો ઉપર પણ કથાઓનો કથા દ્વારા ઉપદેશ આપવાનું કાર્ય થતું હતું. એટલું જ નહીં, રાજાઓ પણ કથાના બહુ જ રસિયાઓ હતા અને તેથી તેઓ રાત્રે સૂતી વખતે એમની સેવા કરનાર સેવકોના મુખેથી કથા સાંભળવાનું પસંદ કરતા હતા. એટલે આપણને જે ઉલ્લેખો મળે છે આગમની ટીકાઓમાં, નિરુક્તિ અને ચૂરણીઓમાં, તેમાં આવા અનેક ઉલ્લેખો મળે છે કે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજા સૂતી વખતે સેવકો પાસેથી જાત જાતની કથાઓ સાંભળતા હતા. રાજાઓને રાણીઓ પણ કથા કરતી હતી, એટલે રાણીઓ કથા કરવા દ્વારા રાજાને હંમેશા મોહિત કરી રાખતી હતી. આપણી પાસે એવી ઘણી બધી કથાઓ છે કે જે કથાઓની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે રાજા રોજ રાત્રે એક રાણી પાસે જાય અને રાણી પાસે કથા સાંભળે. એક રાણીએ એવું નક્કી કર્યું કે રાજા રોજ મારી પાસે જ આવે અને બીજી કોઈ રાણીઓ પાસે જાય નહીં. તેના માટે એણે રોજ કથાનો જ્યારે બહુ જ ક્લાઇમેક્સ આવે ત્યારે એમ કહે કે બધું આવતા અંકે, તેવી રીતે એ રાજાને એમ કહે કે હવે આવતીકાલે મને ઊંઘ આવે છે, હવે હું થાકી ગઈ છું, એમ કહીને વાર્તા ત્યાં અટકાવી દેતી. આવી રીતે 6 મહિના સુધી રાજાને પોતાની પાસે એમણે રોજ રાત્રે આવતો કર્યો હતો. નિશ્ચિત સૂત્રમાં આપણને ધર્મકથાઓની વાત કરી મળે છે. ઉપપાતિક સૂત્ર જે આગમ ગ્રંથ છે તેની અંદર વિદૂષક કથન કરનારાઓનો ઉલ્લેખ મળે છે. આપણી પાસે ભારતીય સાહિત્ય પરંપરાની અંદર જોઈએ તો ગુણાઢ્યની બૃહદ કથા અને કથા સરિત સાગર જેવા કથા ગ્રંથો આપણી પાસે હતા અને હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વ, આપણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ જાણીએ છીએ, તેમણે પરિશિષ્ટ પર્વની અંદર પણ કહ્યું છે કે નગરજનોને કથા માટે રાજા બોલાવતો અને એની પાસેથી કથાઓ સાંભળતો. આવી રીતે કથાની પરંપરા ચાલી. કથાની પરંપરામાં બહુ અદ્ભુત કથાઓ વર્ણવાયેલી છે અને આ બધી કથાઓ જૈન સાહિત્યની અંદર સંગ્રહાયેલી છે. લીલાવઈ કહામાં કૌતૂહલ અને પ્રાસાદની અટ્ટાલિકામાં કૌતૂહલની જે લીલાવઈ કહા નામની એક કૃતિ છે તે કૃતિની અંદર એમ કહેવાયું છે કે પ્રાસાદની અટ્ટાલિકા એટલે એનો જે ઓસરી હોય તેની અંદર બેસીને પ્રિયતમ પાસેથી કથા સાંભળવાની ઈચ્છા રાણીઓ કરતી હતી. અને આપણી પાસે કથાના કેટલા બધા વિવિધ પ્રકારો છે અને એ કથાઓની વાર્તાઓનો ઉલ્લેખ આપણને વસુદેવ હિન્દીમાં પ્રાપ્ત થાય છે. આજે આપણે કથાઓની જે પરંપરા છે તેની તો વાત કરવી છે, સાથે સાથે વસુદેવ હિન્દીની પણ વાત કરવી છે. પણ આ કથાઓ કેવી રીતે સંગ્રહાઈ, કેવી રીતે આજે આપણા સુધી પહોંચી છે, તેમાં અત્યાર સુધીના જે કાળના પ્રવાહમાં કોણે કોણે કેવા કેવા પ્રકારના પ્રયાસો કર્યા છે તેની પણ વાત આપણે આજે કરીશું. શુક સપ્તિકામાં જે પોપટ દ્વારા કહેવાયેલી કથાઓનું વાત આપણને જાણવા મળે છે. આ પોપટ અને મેનાની કથાઓ આપણને પ્રાચીન સાહિત્યમાં મળે છે.
शुक सप्ततिका नी अंदर 70 कथाओनी वात पोपटदान द्वारा कहवायेली 70 कथाओनी वात छे। शुक अने सारिका नी कथा अपने वसुदेव हिंदी मां पण मळे छे। अने शुके 500 कथाओ संभळावी हती, एटले पोपटे 500 कथाओ संभळावी हती तेवो उल्लेख आवश्यक चूर्णी नी अंदर पण आपणने प्राप्त थाय छे। कथाओनो मुख्य उद्देश लोकोनी अंदर कुतूहल पैदा करवानो हतो, जिज्ञासा उत्पन्न करवानो हतो, मनोरंजन करवानो हतो, अने जिज्ञासा द्वारा ज्ञान वर्धन करवानो पण हतो। एथी करीने नीरस कथाओ बहु चालती नहीं, नीरस कथाओ मनोभावों ने उत्तेजित करी शकती नहोती, एटला माटे रोचक पण होवी जोईए, कुतूहल उत्पन्न करे तेवी कथाओ पण होवी जोईए, अने साथे साथे जिज्ञासा पण उत्पन्न थाय तेवी कथाओ होवी जोईए। भगवान महावीरे एक जग्याए एवुं कह्युं हतुं के आगमोनी भाषा प्राकृत अथवा अर्धमाग्धी शा माटे राखवामां आवी, तेना माटे कहेवायुं के बाल स्त्री मंद मूर्खाणां अनुग्रहार्थं कृतं शास्त्रं प्राकृतं। बाल स्त्री मंद अने मूर्ख एटले जेनी बुद्धि ओछी छे एवा लोकोने पण शास्त्रनो बोध थाय ते माटे लोकभाषानी अंदर उपदेश आपवामां आव्यो हतो। એ લોકભાષામાં આપેલા ઉપદેશની અંદર આવી કથાઓ જે લોકકથાઓ દ્વારા અને તેની અંદર જે ધર્મકથાઓ છે તે કથાઓ દ્વારા આ બધા સામાન્ય જનની અંદર પણ તે ધર્મોપદેશ, ધર્મના સિદ્ધાંતો અને ધર્મની વાતો પહોંચે તે માટે પ્રાકૃત ભાષાની અંદર આ બધું રચાયું। પણ પ્રાકૃત ભાષાની વાત એટલા માટે આવશ્યક છે અત્યારે કરવી, કેમ કે પ્રાકૃત ભાષાનું જે કથા સાહિત્ય છે તે પ્રાચીન પણ છે, વિસ્તૃત પણ છે, અને અનેક કથાઓના મૂળ આપણને આ પ્રાકૃત સાહિત્યની અંદર પ્રાપ્ત થાય છે। આ પ્રાકૃત સાહિત્યનું જે વિપુલ કથા સાહિત્ય છે તેને આપણે જાણવા માટે કયા કયા ગ્રંથો અને કયા કે કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ તેનો પણ આપણે આજે વિચારણા કરીશું। ધર્મ કથાનો યોગ જે એક આખો પ્રકાર જેમાં ધીર વીર પુરુષોના ચરિત્રો, જીવન ચરિત્રોની વાત કરવામાં આવી હતી। વસુદેવ હિન્દીની અંદર શરૂઆતમાં જ કથાઓના પ્રકારની વાત કરી ત્યારે એમણે એમ કહ્યું, સંગદાસ ગણી આ ગ્રંથના રચયિતા છે। સંગદાસ ગણી, આ સંગદાસ ગણીએ કથાના પ્રકારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે બે પ્રકારની કથાઓ હોય છે। એક કથા સત્ય કથાઓ એટલે ચરિત્ર કથાઓ, જે મહાપુરુષો થઈ ગયા, જે ધીર અને વીર પુરુષો થઈ ગયા તેના જીવન ચરિત્રની જે કથાઓ તે ચરિત્ર કથાઓ અથવા સત્ય ઘટનાઓ પર આધારિત કથાઓ, અને બીજી કલ્પિત કથાઓ જે ઉપદેશ આપવા માટે કલ્પનાથી નિર્મિત કરેલી કથાઓ તે કલ્પિત કથાઓ। આવી સત્ય ઘટનાઓ અથવા ચરિત્ર કથાઓ અને સાથે સાથે કલ્પિત કથાઓનો સંગ્રહ આપણને આ ધર્મ કથાનો યોગની અંદર જોવા મળે છે। આવી જ કથાઓનો સંગ્રહ કંઈક અંશે વધતે ઓછે પ્રમાણે બૌદ્ધ ધર્મમાં સુત્તપિટકમાં પણ આપણને પ્રાપ્ત થાય છે। ચરિત્ર કથાઓની અંદર જે ધીર અને વીર પુરુષો હતા તેમના કેટલીક બાબતોની વાત કરવામાં આવતી હતી, કેટલીક બાબતોનું વર્ણન કરવામાં આવતું હતું, તેમાં ધર્મની વાત કરવામાં આવતી હતી કે એમણે ધર્મનું આચરણ કરવા માટે કેવા કેવા પ્રકારોનો આશ્રય લીધો હતો, સંકટ આવે ત્યારે ધર્મને કેવી રીતે એમણે સાચવ્યો, ધર્મનું પાલન કર્યું, અને વિકટ પરિસ્થિતિઓમાં પણ ધર્મને છોડ્યા વગર પોતાના જીવનની નૈયાને આગળ વધારી તેની વાત આ ધર્મકથાઓની અંદર કરવામાં આવે। તેની અર્થકથાઓ એટલે અર્થ એટલે ધન, ધન પ્રાપ્ત કરવા માટે તેમણે જે સાહસ કર્યું એ સાહસની કથાઓ પણ આ ચરિત્ર કથાઓની અંદર આવતી હતી। અને કામકથા, કામકથા એટલે મનુષ્યની ઈચ્છાઓ અને પ્રેમની વાતો જેમાં કરવામાં આવી હોય તેવી કથાઓનું વર્ણન પણ આપણને પ્રાપ્ત થાય છે। એથી કરીને કથાઓના પ્રકારોનું જ્યારે પાછલા કાળની પરવર્તી કાળની અંદર વિભાજન કરવાનો વખત આવ્યો ત્યારે ઉદ્યતન સૂરીએ કુવલય માલાની અંદર કહ્યું કે કથાઓના ચાર પ્રકારો પાડી શકાય, એક ધર્મકથા, એક અર્થકથા, એક કામકથા અને
चौथी संकीर्ण कथा। संकीर्ण कथा एटले जेमा पूर्वे जणावेली त्रणे कथाओ एटले धर्म अर्थ अने कामनी वातो करवामां आवी होय। अहींया एक आश्चर्य थाय एवी एवो प्रश्न आपणा मननी अंदर उद्भवे। आश्चर्य एटला माटे के जैनाचार्य काम कथा शा माटे करता हशे, काम कथा करवा पाछळनुं एमनुं प्रयोजन शुं होई शके, एनो उत्तर पण उद्यतन सूर्य आपता कहू छे कि सामान्य जनने सौथी वधु रुचि तो काममां ज होय छे, प्रेमनी वातोमां होय छे। एटले सामान्य माणस आवी कथाओ सांभळवा माटे बहु उत्सुक होय छे કે એનો કોની સાથે પ્રેમ હતો, કેવી રીતે એણે પ્રેમ કર્યો, પ્રેમમાં લાભ કેવી રીતે થતો હતો અને પ્રેમમાં કેવા કેવા વિવાદો ઉત્પન્ન થતા હતા, એનું સમાધાન કેવી રીતે કરતા હતા, આ વગેરે વાતોમાં સામાન્ય જનને બહુ આનંદ આવતો હતો। પણ જૈનાચાર્યો આવા બધા કથાનકોનો ઉપયોગ કરીને એમનો અંતિમ લક્ષ્ય તો સામાન્ય જનને ધર્મ તરફ દોરી જવાનું હતું અને છેવટે એમ કહેવામાં આવતું કે આ કામ કથા અંતે તો મનુષ્યને રખડાવનારી, ભટકાવનારી, રાગ અને દ્વેષની વૃદ્ધિ કરનારી હોવાને કારણે આપણે કામ કથામાંથી મુક્ત થઈને અર્થકથા અથવા ધર્મકથાની અંદર આગળ વધવું જોઈએ। અર્થકથા પુરુષાર્થ પ્રધાન કથાઓ હતી અને ધર્મકથા એ સાધના માટેની કથાઓ હતી। તો જૈન ધર્મની અંદર ધર્મકથા, અર્થકથા, કામકથા આ બધી કથાઓ નું બહુ જ વિસ્તારથી વર્ણન આપણને જોવા મળે છે। આ એટલા માટે જાણવું, આજે આપણે વસુદેવ હિન્દીની વાત કરવાની છે, તેના સંદર્ભે એટલા માટે જાણવું જરૂરી છે કે જૈન ધર્મએ જે વાત કરી તે દ્રવ્યાનો યોગ, ચરણકરણાનો યોગ, ગણિતાનો યોગ અને ધર્મકથાનો યોગ, આ ચાર અનુયોગમાં બધા જ શાસ્ત્રોનો સમાવેશ થઈ જાય છે। એટલે કે 45 આગમોને જો ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવે તો આ ચાર વિભાગમાં એ સંપૂર્ણ આગમ શાસ્ત્ર સમાવિષ્ટ થઈ જાય। આવી ચાર બાબતોમાં ક્યાંય આપણને બીજી બાબતો જોવા મળતી નથી, પણ ધર્મકથાના દ્વારા જૈનાચાર્યોએ બીજી ઘણી બધી વાતો કરી દીધી છે। જેમ કે સ્વપ્નની વાત, તો આપણે કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર જ્યારે સાંભળીએ છીએ ત્યારે એ એક પ્રકારની કથા છે, પણ એ કથા કરતા કરતા ભદ્રબાહુ સ્વામીએ, આર્ય ભદ્રબાહુ સ્વામીએ સંપૂર્ણ સ્વપ્ન શાસ્ત્ર વર્ણવી દીધું। એટલે ત્રિશલાને આવેલા 14 મહાસ્વપ્નો, એ 14 મહાસ્વપ્નોનું વર્ણન કરતા કરતા એમણે એ પણ કહ્યું કે કેવા પ્રકારના સ્વપ્ન કોને કોને આવે, કે કયા રાત્રિના કયા સમયે સ્વપ્ન આવે તો કેવું ફળ આપનાર બને, દિવસે ચિંતવેલા કાર્યોનું જો સ્વપ્ન આવે તો તે સ્વપ્ન નિરર્થક છે, પ્રકૃતિને આધીન થઈને જો સ્વપ્ન આવે તો તેવા સ્વપ્નો પણ નિરર્થક છે। એટલે કોઈકને આગમાં બળવાના સ્વપ્ન આવે તો સમજવું કે એની અંદર પિત્ત પ્રકૃતિ વધુ જોર પકડી રહી છે, કોઈને પાણીમાં ચાલવાનું, પાણીમાં તરવાનું, પાણીની સાથેના સ્વપ્ન આવે તો સમજવું કે કફની પ્રકૃતિ વધુ તીવ્ર બની રહી છે, કોઈકને હવામાં ઉડવાનું સ્વપ્ન આવે, આમ ચાલતા ચાલતા હવામાં ઉડતા હોય ને ઉડતા ઉડતા પાછા જમીન ઉપર ચાલવા માંડે, આવા પ્રકારના સ્વપ્નો આપણે જીવનમાં અનુભવ્યા છે, તો આવા સ્વપ્નનું જો ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવે તો તેનું કારણ વાયુની પ્રકૃતિ છે, જેનામાં વાયુનો પ્રકોપ વધી જાય તો તેને આવા પ્રકારના સ્વપ્નો આવવાની સંભાવના છે। આવી રીતે જાત જાતના સ્વપ્નોની આખું શાસ્ત્ર આજથી 2600 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા જૈનાચાર્યોએ કથા દ્વારા આપણને વર્ણવ્યું। તેવી જ રીતે ધાતુ શાસ્ત્ર, આપણે કાલે જે ઉપમિતિ ભવપ્રપંચા કથાની વાત કરવાના છીએ તેમાં તે કથાની અંદર આવતી કથાઓમાં એક નાયક જ્યારે પરદેશમાં ધન કમાવા જાય છે ત્યારે ધાતુ વિદ્યા, ધાતુ શાસ્ત્રની આખી વાત કરી દીધી કે કેવી રીતે ધાતુઓને જમીનમાંથી કાઢવી, ક્યાં ધાતુ છે તેનો આપણને ખ્યાલ આવે, એક ધાતુને બીજી ધાતુમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય, આ બધી જ વાતો આ કથા દ્વારા આપણને વર્ણવી દીધી છે। એવી રીતે શુકન શાસ્ત્ર કથા દ્વારા વર્ણવ્યું છે, તેવી જ રીતે આપણને બીજા અનેક શાસ્ત્રોનું વર્ણન સ્વતંત્ર રૂપે ન કરતા આવી કથાઓ દ્વારા કરવાનું જૈનાચાર્યોએ એટલા માટે ઉપયોગી માન્યું કે આવું શાસ્ત્ર સાંભળતા સાંભળતા લોકોને કુતૂહલ ઉત્પન્ન થાય, એ કથા
સાંભળવા માટેની એમને ઈચ્છા રહે કે આવતીકાલે શું કહેવાના છે તે આપણે જાણવું જ પડશે. જો પિત્તથી આવા સ્વપ્ન આવે તો વાયુથી કેવા સ્વપ્ન આવશે, જો પરદેશ જવાનું થાય તો આપણે કેવી રીતે ધન કમાવું, તેનો આ બધાની અંદર ઉકેલ મળતો હતો. અને જ્યારે કથા સાંભળે કોઈ પણ વ્યક્તિ ત્યારે એ વ્યક્તિ પોતે કથાની અંદર પોતાની જાતને પણ સંમિલિત કરતો હોય છે અને એવું માનતો હોય છે. જ્યારે એ લયલીન થઈ જાય, જ્યારે એ કથાને સાંભળવામાં તલ્લીન થઈ જાય, ત્યારે પોતાની જાતને પણ એ કથાના એક પાત્ર તરીકે જોતો હોય છે અને એ વિચારતો હોય છે કે મારે પણ આવા સંજોગો આવ્યા, ત્યારે મેં આવી રીતે વિચાર્યું હોત તો મારે આજે આ સંજોગોમાંથી પસાર થવું ન પડ્યું હોત. આ કથા મને જો 5 વર્ષ પહેલા જાણવા મળી હોત તો 5 વર્ષમાં મારે જે ભોગવવું પડ્યું છે તે ભોગવવું ન પડે. આવા પ્રકારના પણ વિચારો અને આવા પ્રકારની પ્રેરણા આપણને કથા દ્વારા મળે છે. એટલા માટે જૈનાચાર્યોએ કથા દ્વારા ઘણી બધી વાતો કરી છે અને એ દ્રષ્ટિએ આપણે કથાના મૂળ ગ્રંથો અને કથાની મૂળ બાબતો જાણવી અને વિચારવી જોઈએ. આચાર્ય હરિભદ્ર સૂરીએ કથા દ્વારા કેટલી બધી વાતો કરી છે. આપણે જયારે સમ્રાજ્ય કહાની વાત કરીએ, સમ્રાદિત્ય કેવલી ચરિત્ર, ત્યારે માત્ર સંકીર્ણ કથા રૂપે એ કથાનું મહાત્મ્ય છે તેવું નથી, અથવા વૈરનો વિપાક કેવો હોઈ શકે તે વર્ણવું એટલું જ હરિભદ્ર સૂરીનું લક્ષ્ય નહોતું. એમણે ઋતુઓનું વર્ણન કર્યું છે. આજે બીજા કોઈ પણ ગ્રંથોમાં ઋતુનું વર્ણન જેટલું સ્પષ્ટ અને વિશદ આપણને જાણવા મળે છે તેના કરતા હરિભદ્ર સૂરી જેવા આચાર્ય, જે ભવવિરહાંક એટલે જેમને ભવથી વિરહ કરવો એ જ એમનું લક્ષ્ય હતું, એવા આચાર્ય પણ જ્યારે કથાની વાત કરે ત્યારે કથાની અંદર આવતા ઋતુઓને, પ્રણયને અને બીજી અનેક બાબતોને એટલી વિશદ રીતે વર્ણવતા કે જેના કારણે વાચકને બીજો ઘણો બધો બોધ થઈ જતો. ઘણી બધી વાર એમાં દર્શનશાસ્ત્રની વાત પણ આવી જાય, સિદ્ધાંતની વાત પણ આવી જાય, કર્મશાસ્ત્રની વાત પણ આવી જાય, પૂર્વજન્મ અને પુનર્જન્મની વાત પણ આવી જાય. એટલે કથા એ માત્ર કથાઓ નહોતી પણ મનુષ્યને વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય, એની અંદર વધુ એને નવું નવું જાણવા મળે તેવી દ્રષ્ટિથી આ કથાઓનું આલેખન કરવામાં આવતું હતું. 10 વૈકાલિક નિર્યુક્તિની અંદર પણ 4 પ્રકારની કથાઓનું વર્ણન કરેલું છે. ઉદ્યોતન સુરીની વાત આપણે કરી, એ કથા બહુ અદભુત કથા છે. કુવલય માલા, એ કુવલય માલા લગભગ 7મી શતાબ્દીમાં રચાઈ. એ 7મી શતાબ્દીની અંદર જે નાયક છે એ જુદા જુદા પ્રદેશોમાં પરિભ્રમણ કરે છે, ત્યારે એની અંદર એને વર્ણવ્યું છે કે આંધ્ર પ્રદેશના લોકોની ખાસિયત શું છે, બંગાળના લોકોની ખાસિયત શું છે, ગુજરાતી લોકોની ખાસિયત શું છે, ઉત્તર ભારતના લોકોની ખાસિયત શું છે. આ બધી અદ્ભુત વાતો આપણે આજથી 1300 વર્ષ પહેલા શું હતી તે જાણવા માટેનું આ ઉત્તમ માધ્યમ છે અને તેને આજે આપણે પાછું તુલના કરી શકીએ કે આ 1300 વર્ષના ગાળા દરમિયાન મનુષ્ય માનવ જાતિની અંદર કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું. તો આ વાતને જાણવા માટે પણ કથાઓની આવશ્યકતા છે. એમણે એક જગ્યાએ એટલે કે કુવલય માલાની અંદર 5 કથાઓની પણ વાત કરી છે. તે કથાના 5 પ્રકારો પાડ્યા છે. 1 સકલ કથા, 2 ખંડ કથા, 3 ઉલ્લાપ કથા, 4 પરિહાસ કથા અને 5 વર કથા. આવી રીતે કથાઓનું વિભાજન કર્યું છે. હરિભદ્ર સૂરી મહારાજે એક જગ્યાએ દિવ્ય કથા અને દિવ્ય માનુષ કથાઓની વાત કરી છે કે કથાના 2 પ્રકાર એમણે વર્ણવ્યા કે કેટલીક કથાઓની અંદર દિવ્ય વાતો કરવામાં આવે, દેવ સંબંધી વાતો કરવામાં આવે, કથાની અંદર એવું આવે કે દેવો આવ્યા અને એના દુઃખો દૂર કર્યા, દેવોની આરાધના કરી અને દેવો પ્રગટ થઈ ગયા અને દેવ આવ્યા ત્યારે કેવા પ્રકારની પ્રવૃત્તિ થઈ તેની વાત કરી. આવી રીતે ધર્મકથાનો એક બહુ મોટો પ્રકાર અને બહુ વિશાળ સાહિત્ય જૈન ધર્મની અંદર રચાયું. પણ કથા કરતા કરતા કેટલીક વાર આ બધી કથાઓની અંદર કેટલીક તકલીફો પણ ઊભી થાય. એટલે જ્યારે સંકીર્ણ કથા કરે ત્યારે સંકીર્ણ કથા કરનાર જો પૂરેપૂરા સજગ ન હોય તો એ સંકીર્ણ કથામાં કામકથાની અંદર સરકી જાય અને કામકથામાં જ લયલીન થઈ જાય. એક એવી કથા આપણને મળે છે કે આમ રાજા બપ્પ ભટ્ટ સુરીનું વ્યાખ્યાન સાંભળવા આવે છે અને વ્યાખ્યાનની અંદર એમણે
કામ કથાની વાત કરી અને કામ કથાની વાત કરતા કરતા એટલે નાયિકાનું સ્વરૂપ, નાયિકાની મનોભાવનાઓ, વિરહીણી સ્ત્રીની વાત, આ બધી વાતો કરી ત્યારે રાજાના મનની અંદર એવું થાય છે કે આ આચાર્ય તો બહુ નાની ઉંમરમાં એટલે બાલમુનિ હતા અને એમણે બાલ્યાવસ્થાની અંદર એમણે દીક્ષા લઈ લીધી હતી અને આવી જે વાતો અમે પણ નથી જાણતા, જે સંસારી છે એ નથી જાણતા કે સ્ત્રીઓની અંદર કેવી કેવા પ્રકારની વિશેષતાઓ હોય, કઈ પ્રકારે એ પોતાની વાતો રજૂ કરે, કેવી રીતે એ વિયોગની વાત કરે અથવા જ્યારે નારાજ થઈ ગયા હોય ત્યારે એ નારાજગી કેવી રીતે વ્યક્ત કરે, એ પ્રેમ કરવો હોય ત્યારે કેવી રીતે પ્રેમ કરે, આ બધી વાતો આ આચાર્ય કેવી રીતે જાણતા હશે? એટલે એને આચાર્યને ચારિત્ર ઉપર શંકા ઉત્પન્ન થઈ અને આ વાતની ખબર આચાર્યશ્રી તરત જ જાણી ગયા હતા અને રાજા એમને તરફ જોયા વગર પાછો ચાલ્યો જાય છે. એટલે આચાર્યશ્રીને લાગ્યું કે રાજાના મનની અંદર મારા ચારિત્ર વિશે શંકા ઉત્પન્ન થઈ છે. એટલે બીજા દિવસે આ રાજાને ખાસ કરીને આમંત્રણ આપે છે, એમને બોલાવે છે અને એ વખતે એમણે વીર રસનું વ્યાખ્યાન આપ્યું. એ વીર રસનું વ્યાખ્યાન આપતા હતા ત્યારે રાજા સ્વયં પોતે વ્યાખ્યાન સાંભળતા સાંભળતા ઉભા થઈને પોતાની તલવાર કાઢીને લડાઈના જુસ્સામાં આવી જાય છે. ત્યારે એકદમ બપ્પરભટ્ટ સુરી વ્યાખ્યાનના પ્રવાહને બદલીને વૈરાગ્ય તરફ લઈ જાય છે અને એ જ વખતે એ રાજાને ખ્યાલ આવે છે કે આ તો બધા જ રસોનું વર્ણન કરવામાં પ્રવીણ છે અને એમની જે વિદવત્તા છે એ કોઈ પણ રસની વાત કરે ત્યારે એ રસની અંદર સામાન્ય જન અને શ્રોતાને, વિદ્વાન શ્રોતાને પણ રસ તરબોળ કરી દે એવી એમની શૈલી છે. અને એમણે વ્યાખ્યાન પત્યા પછી રાજા આચાર્ય પાસે જઈને માફી માગી અને એમણે કહ્યું કે ગઈકાલે મારા મનની અંદર આપના ચારિત્ર વિશે જે શંકા ઉત્પન્ન થઈ તેના માટે હું ક્ષમા ચાહું છું, ક્ષમા માંગુ છું. આવી અદ્ભુત કથા શૈલી, કથા કરવાની કળા જૈનાચાર્યોની પાસે હતી અને જૈનાચાર્યો અને જૈન મુનિઓ શાસ્ત્રકારોની પાસે એક બહુ બીજી મહત્વની એક સુવિધા હતી કે તેઓ દેશ પરદેશની અંદર એટલે કે જુદા જુદા પ્રદેશોની અંદર સતત વિચરણ કરતા રહે અને સતત વિચરણ કરતા કરતા તે પ્રદેશની આશ્ચર્યકારી ઘટનાઓ, આશ્ચર્યોને એ હંમેશા અવલોકન કરતા અને એ અવલોકનનું પ્રતિબિંબ આપણને એમની કથાઓની અંદર જોવા મળે અને તેથી જ આપણને આશ્ચર્ય થાય કે આ મહારાજ સાહેબ કચ્છની વાત કરે તો બહુ સુંદર રીતે કરે અને કલકત્તાની વાત કરે ત્યારે પણ બહુ સુંદર રીતે કરે અને દિલ્હીની વાત કરે અને દિલ્હીની અંદર રહેલા પુરુષોની, રાજકીય નેતાઓની વાત કરે. આપણે કાલે જોઈશું કે રાજ કેવી રીતે કરવું જોઈએ તેની વાત સિદ્ધર્ષિ ગણીએ જે રીતે કરી છે તે એમાં આખું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જુદી રીતે વણી લેવામાં આવ્યું છે. તો આવી બધી વાતોનો ખજાનો એટલે જૈન કથા સાહિત્ય. આવી જૈન કથા સાહિત્યનો એક શિખર એટલે વસુદેવ હિન્દી. વસુદેવ હિન્દીના રચયિતા આચાર્ય સંગદાસ ગણી, જેમણે લગભગ ચોથી પાંચમી શતાબ્દીની અંદર આ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની રચના એમણે પ્રાકૃત ભાષાની અંદર કરી છે. પ્રાકૃત ભાષા હજુ તે સમય સુધી લોકભાષા તરીકે પ્રચલિત હતી. એટલે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે લગભગ સાતમી શતાબ્દી પછી પ્રાકૃત ભાષાને સ્થાને સંસ્કૃત ભાષા આવી ગઈ હતી. એટલે સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય રચાવાનું શરૂ થઈ ગયું હતું. સંસ્કૃત ભાષાની અંદર આગમની ટીકાઓ રચાવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. સૌથી પહેલા આચાર્ય હરિભદ્ર સુરીએ સંસ્કૃત ભાષાની અંદર આગમની ટીકાઓ લખવાનો પ્રારંભ કર્યો અને એમણે પણ સમરાઈચ્ય કહા એ પ્રાકૃત ભાષામાં લખી છે. પણ એનું બહુ જ સૂક્ષ્મ અવલોકન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એમણે પહેલા સંસ્કૃત ભાષામાં આ કથા વિચારી હશે અને ત્યાર પછી એનું કન્વર્ઝન, માનસિક કન્વર્ઝન એમણે પ્રાકૃત ભાષામાં કર્યું હશે. આવું આપણે એટલા માટે કહી શકીએ કે જો એ ભાષા, એ સમરાઈચ્ય કહાની ભાષાને આપણે સંસ્કૃત ભાષામાં પરિવર્તિત કરવી હોય તો બહુ સરળતાથી કરી શકીએ.
પણ વસુદેવ હિન્દીની ભાષાને સંસ્કૃત ભાષામાં કન્વર્ટ કરવી હોય તો બહુ પ્રયાસ કરવો પડે, કેમ કે કેટલાય શબ્દો એવા છે કે જેનો અનુવાદ આપણને આજે પણ સંસ્કૃત ભાષામાં મળી શકતો નથી. કેટલી બધી બાબતો સંસ્કૃત ભાષામાં, જે લોક ભાષામાં પ્રચલિત હતી તે સંસ્કૃત ભાષામાં આવી શકી નહોતી, આજે પણ નથી આવી શકી. એ દ્રષ્ટિએ આની પ્રાકૃત ભાષા બહુ મહત્વની ભાષા છે. એટલે આ ભાષાની દ્રષ્ટિએ વસુદેવ હિન્દીની ચર્ચા એ બહુ મહત્વની ચર્ચા છે, જે આગમની ભાષાઓની બહુ નજદીકની ભાષા છે. અને એના કારણે જ આપણે કહી શકીએ છીએ કે આની અંદર દર્શાવવામાં આવેલી કથાઓ, એ કથાઓ ઘણી રીતે મહત્વની કથાઓ છે. અને ત્યાર પછી એ કથાઓનું જુદા જુદા શાસ્ત્રોની, જુદા જુદા ગ્રંથોની અંદર, જુદી જુદી કથાઓની અંદર એનું આપણને વર્ણન જોવા મળે છે. તો બહુ સુંદર કથાઓ આમાં વર્ણવી છે. ખાસ કરીને કૃષ્ણના કાકા વસુદેવ એ કોઈ કારણસર ગૃહ ત્યાગ કરે છે અને ગૃહ ત્યાગ કરીને પરિભ્રમણ કરે છે. વસુદેવની હિન્દી એટલે આપણે ગુજરાતી ભાષામાં હેન્ડ શબ્દ, કે ચાલવાની જગ્યાએ આપણે હિન્ડ, હેન્ડ, હેન્ડવું, હાલ, આ બધું જે આપણે પ્રયોગ કરીએ છીએ એમાં જે હિન્ડ શબ્દ આવે છે, હેન્ડો, હેન્ડો આપણે ચાલો, ચાલોની જગ્યાએ હેન્ડો આપણે જવું જોઈએ એ પ્રયોગ કરીએ છીએ, તો એ અર્થમાં જ આ પ્રાચીન હિન્ડ શબ્દ છે, હિન્દી શબ્દ છે. એટલે વસુદેવની પ્રવાસ કથા, અને એક દ્રષ્ટિએ જોઈએ તો વસુદેવની આત્મકથા પણ છે. એટલે આત્મકથાની દ્રષ્ટિએ આ પહેલો ગ્રંથ છે કે જેની અંદર વસુદેવની સ્વવૃત્તાંત, પોતાનું વૃત્તાંત એમણે વર્ણવ્યું છે. ઘણા બધા પ્રદેશોની અંદર પરિભ્રમણ કર્યું છે એમણે, અને એ પ્રદેશોનું પરિભ્રમણ કરતા કરતા તેમને જુદી જુદી ત્યાંની કન્યાઓ સાથેનો પરિચય થયો, અને એ કન્યાઓના પરિચયને કારણે ઘણી વાર એમના જીવનની સાથે, જીવનમાં એની સાથેના ઘનિષ્ઠ પરિચયની સાથે કારણે એમણે એમની સાથે લગ્ન કર્યા છે. એટલે દરેક પ્રદેશમાં જઈને જુદી જુદી કન્યાઓને મળેલા છે, અને એ કન્યાઓની સાથેનો પ્રણય, કન્યાઓની સાથેનો સંબંધ, અને એ સંબંધને કારણે એમના સાથેનો વિવાહ, એટલે દરેક પ્રદેશમાં પરિભ્રમણ કરતા એક એક કન્યાનો લાભ થતો, લંબક. એટલે આની અંદર જેટલા પ્રકરણો છે તેને લંબક કહેવાય છે. લંબક એટલે પ્રાપ્ત કરાવનાર, એ વસુદેવ હિન્દી. એટલે વસુદેવને જુદા જુદા પ્રદેશોની અંદર જે જે કન્યાઓની પ્રાપ્તિ થઈ તેની કથા આમાં વર્ણવી છે, કે કયા પ્રદેશની અંદર કઈ કન્યા મળી અને એની સાથેના એમના અનુભવો કેવા હતા, તે અનુભવોની વાત આપણને અહીંયા જાણવા મળે છે. વસુદેવ હિન્દીની ભાષાની વાત કરી, એના પ્રકરણોની વાત કરી. હવે આપણે અત્યારે જે ગ્રંથ મળે છે તે ગ્રંથ ખરેખર આપણને પૂરેપૂરો મળે છે કે અધૂરો મળે છે તેની ચર્ચા પણ કરવી આવશ્યક છે. એટલા માટે આવશ્યક છે કે આપણી પાસે હસ્તપ્રત સંગ્રહો છે, અને હસ્તપ્રત સંગ્રહોમાં હજુ ઘણા બધા ગ્રંથો અપ્રકાશિત પડ્યા છે, અને તેને પ્રકાશિત કરવાનું આપણા ઉપરનું દાયિત્વ છે. એ દાયિત્વ પૂરું કરવા માટે એની માહિતી મળવી જરૂરી છે. આ વસુદેવ હિન્દી જેની ભાષા અને તેનો પરિમાણ એટલે એટલો મોટો ગ્રંથ, તેના કારણે કોઈ વિદ્વાન એનું સંપાદન કરવાનું કામ હાથમાં ધરતા ન હતા. ત્યારે મુનિશ્રી પુણ્ય વિજયજીએ અને એમના ગુરુ ચારિત્ર વિજય અને કાંતિ વિજયજી મહારાજે આ ગ્રંથનું સંપાદન કરવાનું વિચાર્યું હતું, અને કાંતિ વિજય મહારાજે મુનિશ્રી પુણ્ય વિજયજીને આ કાર્ય સોંપ્યું, અને મુનિશ્રી પુણ્ય વિજયજીએ આ ગ્રંથનું સંપાદન કાર્ય કર્યું. જે કઠિનતમ કાર્ય હતું તે કઠિનતમ કાર્ય પુણ્ય વિજયજી સિવાય બીજા કોઈ વિદ્વાન કરી શકે એવું નહોતું, અને મુનિશ્રીએ, પુણ્ય વિજયજીએ બહુ જ પરિશ્રમ કરીને આ કાર્ય એમણે પૂર્ણ કર્યું. એ પૂર્ણ કરેલું કાર્ય ભાવનગર જૈન આત્માનંદ સભાએ પ્રકાશિત કર્યું. પ્રકાશિત થયું ત્યારે એને, જે મેં શરૂઆતમાં કહ્યું તેમ, ડોક્ટર વિન્ટરનીઝ, હાર્ટલે વગેરે વિદ્વાનોએ જ્યારે આને અવલોકન કર્યું ત્યારે એમને પણ કહેવું પડ્યું કે ભારત દેશ પાસે કથાની જે સમૃદ્ધિ છે તે અદ્ભુત છે. આપણે ઘણી બધી કથાઓની ચર્ચા આજે કરવી હતી પણ એ કરી શકીશું નહીં, પણ જેટલી વાત થઈ શકે એટલી. તો વસુદેવ હિન્દી કથા આવી રીતે વસુદેવની કથા પ્રવાસ કથા છે, અને પ્રવાસ કથાની અંદર
તેમને થયેલા અનુભવોની વાત કરેલી છે. આ કથાની શરૂઆત એક અદ્ભુત રીતે એમણે શરૂ કરી છે કે આ કથાનો પ્રારંભ સુધર્મ સ્વામી જંબુ સ્વામીને કરે છે. જંબુ સ્વામીને કથાનો પ્રારંભ કરતા એમ કહે છે કે મને પ્રથમાનુ યોગ એટલે પઢમાણુ યોગ નામના ગ્રંથમાંથી જે કથાઓ મળી તે કથાઓનું વર્ણન હું તમારી સમક્ષ કરું છું. અને જંબુ સ્વામી આખા વસુદેવના પરિભ્રમણની વાત સાંભળે છે અને તે જ આને અહીંયા સંગદાસ ગણીએ પુસ્તક રૂપે આપણી સમક્ષ મૂકી છે. અત્યારે જે આપણને 54 જેટલા લંબકો મળે છે તે વસુદેવ હિન્દી મૂળ ગ્રંથ પૂર્ણ નથી, અપૂર્ણ છે. એની અંદર બીજા ઘણા બધા લંબકો હોવાની સંભાવના હતી પણ અત્યારે આપણને મળતો નથી, તેમ ગુણાટ્યની પ્રયત કથા આપણને પ્રાપ્ત થતી નથી. એવી રીતે ઘણા બધા કથા ગ્રંથો કાળના પ્રવાહની અંદર લુપ્ત થઈ ગયા છે, પણ બૃહદ કથા કેવી હશે અને એની અંદર કેવી કેવી કથાઓ હશે તેનો આપણને પરિચય આ સંગદાસ ગણીની વસુદેવ હિન્દી દ્વારા થાય છે અને ભારતીય કથા સાહિત્ય કેટલું સમૃદ્ધ હશે તેનો પણ પરિચય થઈ શકે. કારણ કે ગુણાટ્યની જે બૃહદ કથા છે તે પૈશાચી પ્રાકૃત ભાષામાં રચવામાં આવી હતી. પૈશાચી ભાષા એટલે પિશાચ લોકો, જે હિન્દુ હોવા છતાંય પણ જે માંસ ભક્ષણ કરતા હતા, માંસાહારી હતા, તેમને પિશાચ કહેવાતા. અને એ પિશાચ નામનો જે પ્રદેશ તે અફઘાનિસ્તાનનો પ્રદેશ હતો. અફઘાનિસ્તાન સુધી ભારતીય સંસ્કૃતિ વિસ્તરેલી હતી અને ત્યાંના લોકો એ જે ભાષાનો પ્રયોગ કરતા હતા, પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરતા હતા, તે પૈશાચી પ્રાકૃત ગણાતી હતી. તે પૈશાચી પ્રાકૃતની અંદર ગુણાટ્યાએ બૃહદ કથા રચી હતી તે અત્યારે આપણને પ્રાપ્ત થતી નથી. સંગદાસ ગણીએ જે કથા રચી તે કથાની અંદર પણ આપણને બધી પૂર્ણ કથા મળતી નથી, પણ જે એમનો પહેલો ભાગ મૂળ ભાગ છે તેની અંદર આપણને જેટલા લંબકો મળે છે તે લંબકોનું એટલે તે આખા ગ્રંથનું વર્ણન પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. ખૂબ જ ઘણી મહત્વની વાતો આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આજે પ્રથમ ખંડ કહેવાય છે, પછી મધ્યમ ખંડ. એમના પછી જે આચાર્ય થયા તેમણે મધ્યમ ખંડ રચ્યો અને પછી એક અંતિમ ખંડ પણ રચાયો. પ્રથમ ખંડ અને અંતિમ ખંડનું પ્રકાશન થઈ ચૂક્યું છે, મધ્યમ ખંડનું પ્રકાશન હજુ સુધી થયું નથી. આપણે ત્રણેય ખંડો આપણને પ્રાપ્ત થાય તો જુદા જુદા કાળની અંદર જૈનાચાર્યોએ કથાઓને કેવી રીતે વર્ણવી અને એ કથાઓ કેવા પ્રકારની હતી તેનો પણ એક બહુ જ મહત્વપૂર્ણ રોચક અધ્યયન આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણે જ્યારે આ જંબુ સ્વામી કથા સાંભળે છે અને સુધર્મ સ્વામી એમને કથા કહે છે ત્યારે કથાની અંદર ઘણી બધી બાબતો એમણે વર્ણવી છે. શરૂઆતમાં જંબુ સ્વામીનું ચરિત્ર જ વર્ણવવામાં આવ્યું છે. જંબુ સ્વામીના ચરિત્રની વાત પણ અદ્ભુત છે અને એ જંબુ સ્વામી કથા ઉપદેશ સાંભળીને હજુ દીક્ષા ગ્રહણ કરી નથી. દીક્ષા ગ્રહણ કરતા પહેલા સુધર્મ સ્વામી પાસે પહોંચ્યા છે, ધર્મોપદેશ સાંભળે છે. ધર્મોપદેશ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એમણે ગુરુ મહારાજને એટલે સુધર્મ સ્વામીને કહ્યું કે હું દીક્ષા લેવા માટે સંયમ ગ્રહણ કરવા માટે તૈયાર થયો છું. હું ઘરે જઈને માતા પિતાની આજ્ઞા લઈને તરત જ પાછો આવું છું, મને આપ સંયમ આપો. જંબુ સ્વામી પાછા ઘરે જાય છે ત્યારે નગરના દ્વાર પ્રવેશ દ્વાર આગળ બહુ ભીડ જામેલી હતી. જવાની અને આવવાની બંને તરફ અનેક વાહનોની ભીડ જામેલી જોઈને જંબુ સ્વામી વિચાર કરે છે કે જો હું આ જ દરવાજે એટલે કે નગરમાં પ્રવેશવાના આ દ્વારેથી જ જો હું પ્રવેશ કરીશ તો બહુ મોટો વિલંબ થઈ જશે અને વિલંબ થશે તો મને સંયમ ગ્રહણ કરવામાં એટલો મોટો વિલંબ થઈ જશે. એટલે એ તરત જ સારથીને કહે છે કે બીજા દ્વારે લઈ લો, નગરના બીજા દ્વારેથી મારે જલ્દી માતા પિતા પાસે પહોંચવું છે. જ્યારે બીજા દ્વારે પહોંચ્યા ત્યારે ત્યાં યુદ્ધની નોબત હતી, દોરડાથી અનેક શસ્ત્રો લટકાવેલા હતા. ત્યારે આ જંબુ સ્વામી વિચાર કરે છે કે હું આ દ્વારેથી જો માતા પિતા પાસે પહોંચીશ તો સંભવ છે કે દોરડાથી લટકાવેલા શસ્ત્રોમાંથી કોઈ એકાદ શસ્ત્ર મારા રથ ઉપર પડે તો
હું પણ મૃત્યુ પામું અને મૃત્યુ પામું તો વ્રત ગ્રહણ કર્યા વગર, સંયમ ગ્રહણ કર્યા વગર મારું મોત થાય તો હું દુર્ગતિમાં જાઉં, સંયમ ગ્રહણ કરીને મારું મૃત્યુ થાય તો સદગતિ પ્રાપ્ત થાય. એટલે તરત એ સારથીને કહે છે કે ભાઈ અહીંયાથી પાછો વાળી લો રથ, હવે આપણે બીજે ક્યાંય જવું નથી, આપણે સુધર્મા સ્વામી પાસે જઈએ. સુધર્મા સ્વામી પાસે જાય છે અને કહે છે કે મને બ્રહ્મચર્ય વ્રત આપો, મારે બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરવું છે. એટલે સુધર્મા સ્વામી એને બ્રહ્મચર્યનું વ્રત આપે છે અને ફરી પાછા એ પોતાના માતા પિતા પાસે જાય છે. ત્યારે માતા પિતા પાસે પહોંચે છે ત્યારે માતા પિતા એને ઘણું સમજાવે છે કે ભાઈ તો અમે તો ઘણા બધા ઘણી બધી આશાઓ લઈને બેઠા હતા, અમારા મનની અંદર તારા લગ્નની વાત હતી, તારા જીવન દ્વારા અમારા માટે તું એક લાકડી સમાન હતો, અમે એવી આશા રાખીને બેઠા હતા કે અમારું વૃદ્ધત્વ તારા આશ્રયે બહુ સારી રીતે પસાર થઈ જશે અને તું જ અહીંયા ન હોય તો અમારું જીવતર પણ વ્યર્થ છે. આવી રીતે એને મનાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા. ત્યારે આ બધી બાબતોની અંદર જે બહુ મહત્વની વાત, જે એક બહુ મહત્વનું દ્રષ્ટાંત જંબુ સ્વામી ત્યારે દર્શાવે છે અને એમ કહે છે કે આ સંસારની અંદર કશું જ સુખ નથી અને એવા સંસારની અંદર મારે જીવીને શું કરવું, હું તો શાશ્વત સુખને પામવા માટે, મોક્ષને પામવા માટેની સાધના તરફ આગળ વધવા માંગુ છું. અને મધુબિંદુનું દ્રષ્ટાંત આપણને વર્ણવે છે. આ લગભગ 1700 થી 1700 વર્ષ પ્રાચીન દ્રષ્ટાંત આપણને પ્રાપ્ત થાય છે. એ આપણને વસુદેવ હિન્દીમાં પ્રાપ્ત થાય છે અને એમ જણાવે છે કે એક માણસ જંગલમાં થી પસાર થઈ રહ્યો હતો, અટવાયેલો હતો, ત્યારે એની પાછળ એક હાથી પડે છે, પાગલ થયેલો હાથી. એનાથી બચવા એ દોડે છે, દોડતા 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 જુએ છે કે આ હાથી તો મને મારી ખાશે. એટલે એક વડની વડવાઈને પકડીને એ ચડવા જાય છે તો નીચે જુએ છે તો એક કૂવો હોય છે, એક અંધારો કૂવો, એટલે કે અવાવરો કૂવો હોય છે. એ અવાવરા કૂવાની ઉપરની વડવાઈ ઉપર લટકી પડે છે. એ પોતાની જાતને બચાવવા માટે, કેમ કે હાથી હવે મને મારી શકશે નહીં એમ માનીને એ લટકી જાય છે વડની વડવાઈઓ ઉપર. નીચે જુએ છે તો કૂવો છે, કૂવાની અંદર જુએ છે કે હું કૂવાની અંદર પડીને પણ કદાચ બચી શકું, તો એની અંદર અજગરો અને સાપને જોયા. હવે એ વિચાર કરે છે કે જો હું અંદર પડીશ તો અજગરો મને ખાઈ જશે, હું બચી શકીશ નહીં, એટલે ઊંચે જુએ છે. તો એ વડની વડવાઈને જેને પકડીને ઊંચે ચડવાની વિચારણા કરતો હતો તે જ વડવાઈને એક કાળો ઉંદર અને એક સફેદ ઉંદર એને કાપી રહ્યો હતો, એના તીક્ષ્ણ દાંતથી એ વડની વડવાઈને કાપી રહ્યો હતો. એ જ વખતે એને એક હાથી, એ જે એની પાછળ પડ્યો હતો તે હાથી, એ વડના થડને હચમચાવવા માંડે છે. એટલે વડનું ઝાડ આખું હચમચી જાય છે. તો આ વડની ઉપર મધપૂડો હોય છે, એ મધપુડાની બધી માખીઓ ઉડે છે અને મધના ટીપા એની અંદરથી પડવા લાગે છે. એ વખતે મધના ટીપા એને જે ઊંચું જોયું છે એ વખતે એક મધનું ટીપું એના મુખમાં પડે છે અને એ ભૂલી જાય છે. એ એમ વિચાર કરે છે કે વાહ કેવું સરસ મીઠું મધુર આપણને અહીંયા મધ ચાખવા મળ્યું. ત્યારે એ આ જંબુકુમાર પૂછે છે મા બાપને કે શું એ મધનું ટીપામાં જે આનંદ છે એ કેટલો સમય ટકવાનો છે, અલ્પકાલીન આનંદ છે, અલ્પકાલીન મજા છે, એવી જ મજા, એટલી જ મજા ખાલી આ સંસારમાં છે. ઉપરથી ઉંદરો વડની વડવાઈને કાપી રહ્યા છે, નીચે અજગરો છે, હાથી પાછળ પડ્યો છે, વડના થડને હચમચાવી રહ્યો છે. અને એનું સમાપન કરતા સંઘદાસ ગણી બહુ સુંદર વાત કરે છે કે પુરુષ એટલે સંસારી જીવ, આ સંસારી જીવ જંગલમાં અટવાયો છે, એટલે અટવી એટલે સંસાર રૂપી અટવી એમાં અટવાયેલો છે. એની અંદર આ કૂવો છે, કૂવો એટલે દેવભવ અને મનુષ્ય ભવ, જેમાંથી એને બચવાની સંભાવના દેખાય છે. એટલે દેવભવ અને મનુષ્ય ભવની એને ઉપમા આપી. અજગરો એટલે નરક અને તિર્યંચ ગતિ, જો એ અંદર પડે તો અજગરો ખાઈ જાય, એટલે નરક અને તિર્યંચ ગતિના દુઃખો અનુભવવા પડે, એટલે એને નરક અને તિર્યંચ ગતિ કહી. સર્પો એની અંદર બીજા સાપો છે, એ સાપો ક્રોધ માન માયા અને લોભ રૂપી ચાર કષાયો છે, તેને ડંખે, એટલે એનું વિષ શરીર ઉપર વ્યાપ્ત થઈ જાય. આ વડવાયો એટલે જીવનકાળ, જેને પકડીને એ જીવી શકે બચી શકે.
અને કાળો અને ધોળો ઉંદર એ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ છે. જેવી રીતે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ જેમ જેમ વીતતા જાય તેમ તેમ આપણું આયુષ્ય ઘટતું જાય, તેવી રીતે આ ઉંદરો, આ બે ઉંદરો વળવાઈને કાપી રહ્યા છે. એટલે જેવી કપાશે એવો સીધો અંદર પડવાનો જ છે. વૃક્ષ એટલે અવિરતી અને મિથ્યાત્વ, અને મધ એટલે ઇન્દ્રિયના વિષયો, અને મધમાખીઓ એટલે શરીરની અંદર આવતી આગંતુક વ્યાધિઓ, કે આવું આ સંસારનું સ્વરૂપ છે. આ અદ્ભુત દ્રષ્ટાંત અને એનો ઉપનય બહુ સુંદર રીતે અહીંયા વર્ણવ્યો છે. એ દ્રષ્ટિએ આ કથા આપણને જેના મૂળ સુધી પહોંચવાની આપણને એક નિમિત્ત બને છે. આપણે કથાઓના મૂળ સુધી પહોંચવું હોય તો આવા ગ્રંથોનું અધ્યયન બહુ આવશ્યક બને છે. આપણે ઘણી બધી વાર જુદી જુદી સજ્જાઈઓ બોલીએ છીએ. આપણે એમાં એક 18 નાત્રાની સજ્જાઈ આપણે બોલતા હોઈએ છીએ. 18 નાત્રાની સજ્જાઈ વિશે ઘણા આર્ટિકલો પણ લખાયા છે, ઘણા વિદ્વાનોએ એ આર્ટિકલોની પ્રશંસા પણ કરી છે. પણ એના મૂળ સુધી પહોંચવાની જો આપણે વાત કરીએ તો એનું મૂળ આપણને વસુદેવ હિન્દીમાં મળે છે. એક જ ભવની અંદર વિચિત્ર સંબંધો કેવા કેવા બંધાઈ જતા હોય છે, અને એ વિચિત્ર સંબંધોને જોયા પછી, અનુભવ્યા પછી કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનું આ અદ્ભુત દ્રષ્ટાંત છે. કુબેર દત્ત એક ગણિકા છે, એક ગણિકા, એનું નામ કુબેર સેના છે. એ કુબેર સેનાને ગર્ભ રહે છે. ગર્ભ રહે છે ત્યારે એની માતા એને કહે છે કે તું ગર્ભ પડાવી નાખ, આપણે તો ગણિકા છીએ, વેશ્યા છીએ, આપણને ગર્ભ પોસાય નહીં. જો તને ગર્ભ રહેશે તો બાળકો જન્મશે, બાળકો જન્મશે તો તારે એને ઉછેરવા પડશે અને આપણો ધંધો પડી ભાંગશે, એટલે તું આ ગર્ભને પડાવી નાખ. ત્યારે આ કુબેર સેના છે એ એમ કહે છે કે ના માં, એવું હવે નહીં બને, હું આ ગર્ભને પાળીશ અને એના જે બાળકો થશે તે બાળકોને હું ઉછેરીશ નહીં, પણ એને યોગ્ય સ્થળે એ જીવંત રહે તેવી રીતે હું વ્યવસ્થા કરીશ. યોગ્ય કાળે એને બે બાળકો, એક બાળક અને એક બાળકી, એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થાય છે. માતાને આપેલા વચન પ્રમાણે આ કુબેર સેના 10 દિવસ સુધી આ બે બાળકોને રાખે છે, અને 10મા દિવસે બે વીંટી બનાવે છે, સોનાની વીંટી, અને એકની અંદર એને નામ લખ્યું કુબેર દત્ત, જે બાળકને પહેરાવી, અને બીજી વીંટીમાં કુબેર દત્તા નામની વીંટી પુત્રીને પહેરાવી. પુત્ર અને પુત્રીને એક નાવની અંદર મૂકીને એ યમુના નદીની અંદર વહેતી કરી દે છે. એ વહેતી વહેતી નાવ એક કિનારે પહોંચે છે ત્યારે ત્યાં બે શેઠ પુત્રો એટલે શ્રેષ્ઠીઓના પુત્રો ઉભા હોય છે. દૂરથી આવતા નાવને જોઈને આશ્ચર્ય થાય છે, અને જ્યારે નજીક આવી ત્યારે એમાં બે બાળકોને જોયા. બંને એક એકને લઈ લીધા અને બંને એનું પાલન પોષણ કરવા માંડ્યા. વખત જતા એ બંનેનું લગ્ન, એકબીજાનું લગ્ન થાય છે, એટલે કુબેર દત્તા અને કુબેર દત્તનું પરસ્પર લગ્ન થાય છે. અને બંને લગ્ન કર્યા પછી પોતાના સાંસારિક સુખો ભોગવતા ભોગવતા દ્યુત ક્રીડા, એટલે આજે જેમ આપણે પત્તા રમીએ તેવી રીતે એ લોકો દ્યુત ક્રીડા કરી રહ્યા હતા, ત્યારે કુબેર દત્તાની નજર આ કુબેર દત્તની વીંટી ઉપર પડે છે. ત્યારે એને આશ્ચર્ય થાય છે કે મારી જેવી જ વીંટી આને કેમ પહેરી હશે, આની પાસે ક્યાંથી આવી હશે. અને એમાંથી એ શોધખોળ કરતા કરતા પોતાનો જીવનનું મૂળ શોધી કાઢે. ત્યારે એની માને, જે કુબેર સેના છે, એની પાસે પહોંચે છે અને કુબેર સેનાને કહે છે કે માં તે આવું કેમ કર્યું, તે મારા ભાઈને અને અમને બંનેને વિખૂટા પાડી દીધા, અને આજે અમે એવી પરિસ્થિતિમાં થયા કે ભાઈ બહેન અરસ પરસ પરણી ગયા, અને એને પોતાના સંસાર ઉપર જ વિચિત્રતા અને આશ્ચર્ય ઉત્પન્ન થયું અને એમાંથી વૈરાગ્ય થયું, અને વૈરાગ્ય થઈને એને દીક્ષા લઈ લીધી. પણ પેલી વીંટી એમણે સાચવી રાખી કે કદાચ ભવિષ્યની અંદર કોઈક કારણસર આનો ઉપયોગ થઈ શકે. ઉપયોગ એટલા માટે એમને કરવાનો હતો કે એ વીંટીને જોઈને રોજ વૈરાગ્યને વધુ ને વધુ પુષ્ટ કરતા કે આ સંસાર કેટલો બધો વિચિત્ર છે, અને ભાઈના બહેનની સાથે લગ્ન થાય, બંને સંસાર ભોગવે અને છતાંય ખબર ન પડે, આવી વિચિત્રતા આ સંસારની છે. એટલે વૈરાગ્યના નિમિત્ત માટે પોતાનો સંયમ વધુ સારી રીતે સુદૃઢ રીતે પાળી શકાય તે માટે એમણે એ વીંટી પોતાની પાસે રાખી હતી.
પછી બહુ વખત વીત્યા પછી એ કુબેર સેના પાસે ફરી પહોંચે છે. કુબેર સેનાને ખબર નથી કે મારી પુત્રી આવી રીતે દીક્ષા લઈને ફરી પરતી પરતી આજે અહીંયા ફરી પાછી આવી છે. કુબેર સેનાને કહે છે કે હું આપની પાસે રહેવા માંગુ છું તમારા આવાસની અંદર. કુબેર સેના કહે છે કે હું પણ હવે ગૃહિણી બની ગઈ છું, મેં બધું છોડી દીધું છે, તમે અહીંયા રહી શકો છો. એ કુબેર સેનાનો એક નાનકડો પુત્ર હોય છે અને એ પુત્ર રોજ આ સાધ્વીજી પાસે આવે છે. સાધ્વીજી એને ઓળખી લે છે કે આ પુત્ર એ બીજો કોઈ નથી, પેલા કુબેર દત્તનો જ પુત્ર છે. ત્યારે એ પુત્રને રમાડતા રમાડતા એ કહે છે કે તું મારો ભાઈ છે, તું મારો દિયર છે, તું મારો પુત્ર છે, તું મારો શૌક્યનો પુત્ર છે, તું મારો ભત્રીજો છે, તું મારો કાકો પણ છે. તું જેનો પુત્ર છે તે મારો ભાઈ છે, તે મારો પતિ છે, તે મારા પિતા છે, તે મારા પિતામહ છે એટલે દાદા છે, સસરા પણ છે અને પુત્ર પણ છે. તું જેના ગર્ભથી ઉત્પન્ન થયો છે તે મારી માતા છે, તે મારી સાસુ છે, તે મારી શૌક્ય છે, તે મારી ભોજાઈ છે, તે મારી માતામહી એટલે દાદી છે અને એ મારી વહુ પણ છે. આવા 18 સંબંધો એમણે ગણી બતાવ્યા અને એ 18 સંબંધો જ્યારે પેલો કુબેર દત્ત સાંભળે છે ત્યારે એ આ સાધ્વીજી પાસે આવીને પૂછે છે કે આ તમે આવું વિચિત્ર કેમ બોલો છો કે તું પુત્ર પણ છે અને ભાઈ પણ છે ને દિયર પણ છે ને પિતા પણ છે ને પિતામહી પણ છે, તો આનું શું કારણ? ત્યારે એ કુબેર દત્ત આખી વાત કહે છે કે આ સંસાર આવો વિચિત્ર છે, તમે મને છોડી અને માતાની સાથે તમે સંબંધ બાંધ્યો. પુત્રને એટલે કુબેર દત્તને ખબર નથી કે આ કુબેર સેના એ મારી માતા છે, એની સાથે સંબંધ બાંધ્યો અને એનાથી પુત્ર જન્મ્યો. આવી વિચિત્રતા સંસારની અંદર છે અને એ વિચિત્રતાનું વર્ણન આ કથા દ્વારા અદ્ભુત રીતે આમાં સંગદાસ ગણીએ વર્ણવ્યું છે. આવી કથાઓ આપણે સાંભળી અને સંસારના સ્વરૂપનો પરિચય કરાવવો, સંભળાવીને સંસારના સ્વરૂપનો પરિચય કરાવવો એ સંગદાસ ગણીનો મુખ્ય ઉદ્દેશ હતો. એની અંદર ઘણી બધી લોકકથાઓ આવે છે. એક નાનકડી કથા કહી અને હું આજના વ્યાખ્યાનને પૂર્ણ કરીશ. લોકકથાઓમાં એક કથા એવી છે, ગાડાવાળાની કથા. એક ગામડામાંથી ગાડામાં કાકડી ભરીને વેચવા નીકળ્યો છે, શહેરમાં આવ્યો છે ગાડું ભરીને. સુંદર મજાની કાકડી તૈયાર થઈ છે, પોતાના ખેતરની અંદર પોતે જાતે જ ઉગાડી છે અને એને વેચવા નીકળ્યો છે. આજે આપણે જોઈએ છીએ તો ખેડૂતો દિલ્હીના દરવાજે આવીને ઉભા છે, આવો એક ખેડૂત પોતાનો માલ લઈને નગરની અંદર વેચવા આવ્યો છે. એણે એ ગાડાની ઉપર એક ગાડામાં એક દંડો લટકાવ્યો હોય છે, બાંધ્યો હોય છે ને, એની ઉપર એણે એક પાંજરું બાંધ્યું હોય છે, તિતરનું પાંજરું હોય છે. એ તિતર અંદર એની બહુ સુંદર રીતે એની પાળી છે, એ પાંજરાની અંદર છે. એટલે એ જોઈને એક નગરના પુરુષે એમ કહ્યું, નાગરિકે નગરના રહેવાસીએ એમ કહ્યું કે ભાઈ આ ગાડામાં બાંધેલા ગાડા ઉપર બાંધેલા પાંજરાની શું કિંમત, પાંજરામાં રહેલા તેતરની શું કિંમત છે? એ કહે છે કે એક કારશા પણ. આપણે અહીંયા જુદા જુદા નાણાંઓનો પણ ખ્યાલ આવે છે અને એક બહુ મહત્વની વાત અહીંયા કરવા જેવી છે કે આપણે ઘણી બધી વાર એવું માનતા હોઈએ છીએ કે મોગલો આવ્યા પછી ભારતની અંદર દિનાર શબ્દનો પ્રયોગ થવા લાગ્યો, પણ આ વસુદેવ હિન્દીની અંદર પણ દિનાર શબ્દનો પ્રયોગ આપણને પ્રાપ્ત થાય છે. એ દિનાર એ રોમની અંદર વપરાતું નાણું, એ નાણાંનો એ વખતે વ્યવહાર ચાલતો હતો ભારત અને રોમના લોકો સાથે, એ આપણને આ વાત ઉપરથી આ ઉલ્લેખ પરથી ખ્યાલ આવે છે. એ ઉપરાંત ઘણા બધા આ પ્રવાસોના વર્ણનો પણ છે જેનાથી આપણને ખ્યાલ આવે કે ભારત દેશનો પ્રવાસ વેપારી કઈ કઈ રીતે પ્રવાસ કરતો અને કેવા કેવા પ્રકારના વ્યાપારો કરતો હતો. એટલે પેલા ગામડિયાએ કહ્યું કે એક કારશા પણ આનું મૂલ્ય છે. એટલે પેલા નાગરિકે તો એક કારશા પણ આપ્યું અને ગાડા સહિત પેલા તિતરના પાંજરાને લઈને ચાલવા લાગ્યો. કે પેલો કહે કે મેં તો તમને ખાલી આ પાંજરાની અંદર પુરાયેલા તિતરની વાત કરી હતી. તો કે મેં તો તને પૂછ્યું હતું કે આ ગાડાની ઉપર બાંધેલા તેતરના પાંજરાની શું કિંમત છે,
તો મેં એવું નતું કીધું કે તિતરની એકલાની કિંમત કેટલી છે, મેં તો આની બાંધેલા ની સાથેની કિંમત પૂછી હતી. એટલે તે જે કહ્યું એ મેં આપી દીધું છે, અને એમ કરીને એ લઈને ચાલવા લાગ્યો. હવે એની પાસે બે બળદો સિવાય કશું નતું રહ્યું. એ બળદ લઈને પાછો જતો હોય છે ત્યારે કોઈકે કહ્યું કે તું કેસ કર, કેસ કરીશ તો જીતી જઈશ. પણ કેસમાં પણ એ હારી ગયો, કેમ કે જે માણસ સામેનો હતો તેણે બહુ પૈસા વેર્યા અને એનામાંથી એ જીતી ગયો. જીત્યા પછી એ પાછો એટલે હારી ગયો છે, અને હાર્યા પછી એ પાછો ફરી રહ્યો છે. ત્યારે એક બુદ્ધિમાન પુરુષે એને નિરાશ થતો, દુઃખી થતો જતો જોયો, એટલે પૂછ્યું કે ભાઈ શું થયું છે? કે આવું થયું છે. તો કે કઈ ચિંતા ના કરો, હું તારું ગાડું પાછું અપાવી દઉં અને બીજું પણ ઘણું બધું અપાવી શકીશ. તો કે સારું, તો શું કરું? તો કે આ તારા બળદોને લઈને જા પેલા માણસ પાસે જેને તારો ગાડા સહિત તેતરનું પાંજરું ખરીદી લીધું છે તેની પાસે, અને એની પાસે જઈને કહે કે હવે આ બે બળદ પણ હું લઈને શું કરું, આ બળદ પણ તમે રાખી લો. અને બળદ એ રાખી લેશે, એને તો મફતમાં બધું મળતું હતું, તો મળતું હોય તો શું કામ છોડે. એટલે એ પાછો એ માણસ પાસે પહોંચે છે અને કહે છે કે ભાઈ હું તો બહુ દુઃખી થઈ ગયો છું, તમે મને તમે જે ચાલાકી રમ્યા એના કારણે મને ખબર નહોતી કે આવું તમે કરશો, પણ હવે જે થયું તે હું આ બે બળદો પણ તમને આપી દેવા માંગુ છું. એટલો ખુશ થઈ ગયો કે સારું મને આપી દે તું. ત્યારે કે એવી રીતે ના આપું, હું તમારી પત્ની શણગાર સજીને તૈયાર થઈને એના હાથે જો મને ગોળ આપે તો હું એને આ બે બળદને તમને આપી દઉં. એને પેલા એ જે બુદ્ધિમાન માણસ હતો એને બરાબર સમજાવ્યું હતું. એટલે પેલો નાગરિક નગરનો માણસ છે એ ખુશ થઈ જાય છે, કહે છે કે મારી પત્નીને સજાવી ધજાવીને હાથમાં ગોળનું પાત્ર રાખીને એને ગોળ આપવાનું કહીશ એટલે તો આપશે, એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલે ઘરમાં જઈને પત્નીને કહે છે કે તું તૈયાર થઈ જા, સરસ દાગીના સરસ મજાના દાગીના પહેરીને સજી ધજીને એક પાત્રમાં થોડો ગોળ લાવીને આ ગામડિયાને ગોળ આપતું. એ બધી તૈયાર થઈને હાથમાં ગોળનું પાત્ર લઈને બહાર આવે છે ત્યારે ગામડિયો એ સ્ત્રીનો હાથ પકડીને કહે છે કે ચાલ હવે મારી સાથે. ત્યારે પેલો નાગરનો માણસ છે નાગરિક એ કહે છે કે ભાઈ તમે આને કેમ લઈ જાઓ છો? તો કે મેં તો એ તમને કહ્યું હતું કે મને તો ગોળ આવી સજી ધજીને તૈયાર થયેલી સ્ત્રીએ આપે તેને હું લઈને તેની પાસેથી હું લઉં, તો હું એને પણ લઈ જઉં છું સાથે. ત્યારે પેલો સમજ્યો કે ખોટી રીતે કોઈને હેરાન કરવાથી શું પરિસ્થિતિ ઊભી થાય. અને અહીંયા સંગદાસ ગણી એક બહુ મહત્વની બહુ મજાકની વાત કરે છે કે નગરના જનો બહુ લુચ્ચા હોય છે, એનાથી હંમેશા બચતા રહેવું, કે જાત જાતને તરકીબો અજમાવીને ભોળા જનોને લૂંટી લેવાની પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે તમે જયારે નગરમાં જાઓ, તમે દિલ્હી જાઓ કે કલકત્તા જાઓ કે બોમ્બે જાઓ, ત્યારે બહુ સાચવજો, નહીં તો મુશ્કેલી ઊભી થશે. આવો ઉપદેશ આજથી 1500-1700 વર્ષ પહેલા સંગદાસ ગણીએ આપી છે. આવી રોચક કથાઓ પણ આપણને આ સંગદાસ ગણીની વસુદેવ હિન્દીમાં જાણવા મળે છે. આનંદ પણ થાય, આશ્ચર્ય પણ થાય, વૈરાગ્ય પણ વધે, સંસારના સ્વરૂપનો બોધ પણ થાય, ચતુરાઈ પણ વધે, અને જીવનને જાણવા જેવું માણવા જેવું બધું આપણને પ્રાપ્ત થાય, એવી આપણી આ કથાઓ આપણા માટે ગૌરવ સમાન છે. જીતુભાઈ, આજના આપના વ્યાખ્યાનમાં આપે બે બહુ જ મહત્વની વાત વડી લીધી. એક તરફ આપે આખી જૈન કથા સાહિત્યની જે પરંપરા અને ઇતિહાસ છે એની બહુ જ સરસ વાતો આપે કરી કે કથા સાહિત્ય વિશે કેવા જુદા જુદા પ્રકારો પાડ્યા છે. અને આમ તો નોવેલ એ અંગ્રેજીમાંથી આવેલો પ્રકાર છે, એવું ગુજરાતી સાહિત્યમાં ભણ્યા હતા, પરંતુ જૈન કથા સાહિત્યનો આખો પ્રકાર જયારે જોઈએ છીએ ત્યારે મૂળભૂત રીતે કથા સાહિત્ય અહીંયા પણ હતું અને કેવું જુદી રીતે હતું. અને એમાં તમે ઉદ્યોતન સુરીની વાત જે કરી કે ધર્મકથા, અર્થકથા, કામકથા અને સંકીર્ણ કથા એવા ચાર પ્રકારો પાડ્યા છે, તો સતત એક કમ્પેરિઝન મનમાં થતું કે નોવેલ, નોવેલના કેટલા ભાગો અને આ કથા જે બૃહદ કથાઓ જે આપણે ત્યાં થઈ એના કેવા જુદા ભાગો આપણે ત્યાં પડ્યા અને એના વિશે વિચાર આવ્યું છે. અને આ બધી જ કથાઓ માત્ર વાર્તારસ સંતોષતી નથી, પરંતુ જીવનના ધર્મની કેટલીક વાસ્તવિકતાઓ અને સત્યને રજૂ કરે છે એ વાતની પણ આપે બહુ જ સરસ વાત કરી. સૌથી રસ પડે એવી વાત જીતુભાઈ એ પહેલી વાર સાંભળી કે 3.5 કરોડ કથાઓ હતી
અને અવાંતર કથાઓ પણ 3.5 કરોડ હતી અને એમાંથી ઘણી બધી આજે ઓછી આપણી પાસે ઉપલબ્ધ છે. તો આટલી ઓછી ઉપલબ્ધ હોવા છતાં પણ એક બહુ જ મૂલ્યવાન સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે અને એ મૂલ્યવાન સાહિત્યની એક પરંપરાની તમે વાત અમારી સાથે આજે કરી અને ત્યારબાદ તમે મૂળ વિષય આપણો જે હતો વસુદેવ હિન્દી એના પર તમે બહુ સરસ રીતે એટલે ખૂબ જ રોચક એવું આખી કથા છે અને એની અંદર જે ઘણી બધી કથાઓ છે એની વાત પણ તમે આજે આવરી લીધી અને જંબુ સ્વામી અને સુધર્મા સ્વામીની જે વાત હતી એ પણ બહુ જ સરસ હતી કે મનુષ્યના જીવનમાં જે જાત જાતની ચિત્ર વિચિત્ર કહી શકાય એવી કેવી ઘટનાઓ બનતી હોય છે અને એ ઘટનાઓ એના વિચિત્ર સંબંધો એની વિચિત્ર ગતિઓ એનો અનુભૂતિ આપણને આ કથામાંથી મળતી હોય છે એની વાત કરી અને છેલ્લી લોકકથા હતી એ લોકકથામાં તો ખરેખર ખોવાઈ ગયા કે લોક સાહિત્ય શું ત્યારે પણ હશે ખરું એવો એક વિચાર આવ્યો કે ત્યારે પણ આવી બધી લોકકથાઓ રચાતી હશે અથવા આ પ્રકારની મીથ ચાલતી હશે. તો બહુ જ સરસ રીતે આખી વાત થઈ છે જીતુભાઈ અને હવે આપણે આવતીકાલે મળીએ એ પહેલા એક સવાલ આવ્યો છે જો તમારી હા હોય તો આપણે એક કે બે સવાલ લઈ લઈએ આજે. જરૂર જરૂર. એક અર્પિતાબેન નો સવાલ છે કે તેઓ પૂછે છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ દંતકથા. એ લોકકથા છે, લોકોના દાંતે ચડેલી કથાઓ જેનું કોઈ મૂળ આપણને ખબર નથી ક્યારે એ કથાઓ જન્મી અને ક્યારે વિસ્તરી લોકોના મુખે લોકોના જીભે ચડેલી કથાઓ તે દંતકથા છે. અને બીજો એક સવાલ આવ્યો હતો જીતુભાઈ જયારે તમે 3.5 કરોડ કથાની વાત કરતા હતા કે આપણને કઈ રીતે ખ્યાલ આવ્યો કે આટલી બધી મોટી સંખ્યામાં કથાઓ છે. મેં આની વાત કરી કે આ જે આપણી પાસે જ્ઞાતા ધર્મ કથાનો પરિચય જે આગમની ટીકાઓમાં પ્રાપ્ત થાય છે તેમાં આ વાત કરવામાં આવી છે. એટલે બહુ જૂની વાત છે, બહુ પ્રાચીન વાત છે, ઉપજાવી કાઢેલી કે સાંભળેલી કે કહેલી વાત નથી. આપણે લિટરરી એવિડન્સ છે એની પાછળનો અને એ એવિડન્સના કારણે આપણે કહી શકીએ છીએ કે આટલી બધી કથાઓ હતી. અને હજી એક સવાલ દંત કથામાંથી જ આવ્યો છે જીતુભાઈ કે શું દંત કથા સાચી હોય છે. કથાઓનું કોઈક ને કોઈક મૂળ હોય છે. આપણે બે વાત કથા સંગદાસ ગણી બે કથાઓની વાત કરે છે. એક કથા તે ચરિત્ર કથા જે સત્ય કથા હોય છે અને બીજી કથા જેની પાછળ ઉપદેશનો ભાવ છે અને કેટલીક વાતો દ્વારા જે સામાન્ય રીતે આપણે સમજાવી શકતા નથી તેવી વાતોને સમજાવવા માટે કથાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ કે દ્રવ્યાનું યોગ છે તો એ માત્ર ફિલોસોફીની વાત કરે છે, દર્શનની વાત કરે છે અને એ દ્વારા આપણને ઉપદેશ આપે છે. પણ સામાન્ય જણને દ્રવ્યાનું યોગની વાત કરવા જઈએ તો એને ક્યાંય કશું ગતાગમ ન પડે, એટલા માટે એને ઉપદેશ સમજાય તે માટે કેટલીક વાર્તાઓ કરવામાં આવે અને એ વાર્તા દ્વારા એને છેવટે એમ કહેવામાં આવે કે આ બધું નક્કામું છે, આ સંસાર અતિ વિચિત્ર છે. આ 118 નાત્રાની કથા આપણે સાંભળીએ, આજે પણ આવું બધું ઘણું બધું ઘટતું હોય છે. આજે પણ આપણે જાત જાતના જે બધા ટીવી સિરિયલો આવે છે એ જોઈએ તો આપણને આ ચિત્ર વિચિત્ર સંબંધોનો આપણને ખ્યાલ આવે છે કે કેટલા બધા જાત જાતના સંબંધો બંધાઈ જતા હોય છે. જે કથા શરૂ થઈ હોય અને હજુ પૂરી થાય ત્યાં સુધીમાં તો કેટલા બધા નવા પાત્રો અંદર જોડાઈ ગયા હોય અને કોઈ પાત્રને કશી ખબર જ ના હોય કે માં કોણ છે અને બાપ કોણ છે અને ત્યારે આપણને આશ્ચર્ય પણ થાય. પણ આવી વાત આપણને આ કથાઓમાં જોવા મળે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલી બધી વિચિત્રતાઓ છે. આવી વિચિત્રતાઓને વર્ણવવા માટે પ્રબુદ્ધ પુરુષોએ શાસ્ત્રકારોએ જે કાલ્પનિક કથાઓ કરી છે તે કાલ્પનિક કથાઓનો પણ ઉદ્દેશ કોઈ સાર્થક ઉદ્દેશ હતો. તે બધી જ કથાઓ સાચી હોય એવું નથી પણ કથાઓનો ઉદ્દેશ હોય છે અને એ કથાઓ કોઈક ને કોઈક ઉદ્દેશથી કરાયેલી નિરર્થક નથી હોતી. અને લોકકથાઓ જે દંતકથાઓ લોકજીભે ચડેલી કથાઓ છે તેમાં મુખ્ય વાત તો ડાપણની છે કે લોકોએ જે કથાઓને યાદ રાખી છે. ધારો કે આપણે મધુબિંદુનું દ્રષ્ટાંત જોયું તો એ મધુબિંદુનું દ્રષ્ટાંતની કથા આજે એટલી બધી વિસ્તરેલી છે કે દરેક પ્રદેશમાં દરેક ધર્મમાં જુદી જુદી રીતે એનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. તો એ સાર્થકતા એની એ છે કે આ સંસારમાં સુખ અલ્પ છે અને દુઃખ બહુ જ છે,
એ વાત આ કથા દ્વારા આપણે જયારે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે એક મધુબિંદુ જેટલા ટીપા જેટલો સુખ મેળવવા માટે માણસ બધા દુઃખને ભૂલી જાય છે, ત્યારે ભૂલી જાય છે કે આવું આવું હું મુખના મોતના મુખમાં બેઠેલું છું, છતાંય એક ટીપું મધનું પડ્યું એ મોંમાં એટલે એ તરત ઉપર જુએ છે અને બીજા ટીપાની અપેક્ષા રાખે છે કે હમણે પડશે હમણે પડશે, એટલે મોઢું ખુલ્લું રાખીને ઉભો છે તેને પકડીને. તો આ વિચિત્રતા છે, એ વિચિત્રતાને સમજાવવા માટે આવી કાલ્પનિક કથાઓનો પણ પ્રયોગ કરવામાં આવતો હતો. પણ એની પાછળ એમણે જે ઉપનય આપ્યો છે એ અદ્ભુત છે. એ ઉપનયની વાત આપણને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે કે આવો અદ્ભુત ઉપનય, આ કથાનો ઉદ્દેશ આપણને એ ઉપનયથી જાણવા મળે છે. ખૂબ આભાર જીતુભાઈ. અને બસ એક છેલ્લો સવાલ છે, એ સવાલ લઈને આપણે પૂરું કરીએ. કથાઓના સમયમાં બહુપત્નીત્વની પ્રથા સામાન્ય હોય તેવી છાપ દર્શાવે છે, તેમાંથી એક પત્નીત્વના સંસ્કાર કોણે અને ક્યારથી રોપાયા? આના ઉપર ઘણું બધું સંશોધન થયેલું છે અને ઘણી બધી લાંબી વાત છે કે કયા સમયથી એક પત્ની વ્રતનો પ્રારંભ થયો અને કેવી રીતે એનો પ્રારંભ થયો. એ આપણે જયારે વંદિતું સૂત્ર અને એ બધાનો એમાં ચોથા વ્રતના અતિચારો અને ચોથા વ્રતની વંદિતાની ગાથાઓને આપણે જયારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કયા કયા રીતે અને બધાના માટે કઈ બહુપત્નીત્વનો છૂટ નહોતી કે જે રાજપુરુષ હોય રાજાઓ હોય એ બધાને આ બધું સરળ હતું સુલભ હતું બધું કરી શકે. આજે પણ આપણે જોઈએ છે કે બે પત્ની હોય તો બે પત્ની વાળો પુરુષ પોતે સુખેથી જીવી શકતો નથી. એટલે કોઈ એમ માનતો હોય કે અત્યારે બે પત્નીત્વ કે બહુપત્નીત્વ કેમ નથી, એ વખતે હતું તો આ ફરી શરૂ કરી દેવું જોઈએ, તો બધાના સંસાર બગડે. એટલે પત્નીનો સંસાર બગડે ને પતિનો સંસાર બગડે. એટલે આ બધા અખતરા કરવા જેવા નથી ને આ બધાનો ઇતિહાસ જાણવા જેવો પણ નથી. ખૂબ આભાર જીતુભાઈ, ખૂબ હળવાશથી આપે સરસ વાત કરી. કથાની જેવી જે કા ઉત્તર પણ એટલો જ રસિક હતો. આવતીકાલે ફરી પાછા આપણે જીતુભાઈને ઉપમતી ભવપ્રપંચા વિશે સાંભળશું. આજે જીતુભાઈ ખરેખર ખૂબ વ્યસ્ત હતા અને આ વ્યસ્તતાની વચ્ચે આપે આ સમય ફાળવ્યો અને આવનારા સમયમાં પણ સમય ફાળવવાનું જે વચન આપ્યું છે એ માટે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને સર્વ ટ્રસ્ટીઓ અને મારા સર્વ સ્વાધ્યાયો વતી આપનો આભાર માનું છું. જય શ્રી જીતુભાઈ. ધન્યવાદ.